Namo Namo Vang Manasati Bhomahe Namo Namo Vang Manasaika Bhomahe Namo Namo Nanta Mahavibhutaye Namo Namo Nanta Dayeka Sindhave Om Shri Swami Narayanaya Namo શ્રી હરિ કૃષ્ણાય નમો નમઃ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ શ્રી ઘનશ્યામાય નમો નમઃ બોલીએ શ્રી સ્વામિનારાયણ ભગવાન કી જય શ્રી હરિ કૃષ્ણ મહારાજ કી જય શ્રી નારાયણ મુનિ દેવ કી જય શ્રી ઘનશ્યામ મહારાજ કી જય સ્વામી નારાયણ બોલ મનવા સ્વામી નારાયણ સ્વામી નારાયણ 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 હે સ્વામી નારાયણ નારાયણ બોલ મનવા સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ બોલ મનવા સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ બોલ મનવા સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ બોલ મનવા સ્વામી નારાયણ સ્વામી નારાયણ નારાયણ બોલ મનવા સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ બોલ મનવા સ્વામી નારાયણ સ્વામી નારાયણ સર્વોપરી છે નાથ મનવા સ્વામી નારાયણ સ્વામી નારાયણ સર્વોપરી છે નાથ મનવા સ્વામી નારાયણ સ્વામી નારાયણ સર્વોપરી છે નાથ મનવા સ્વામી નારાયણ
સ્વામિનારાયણ, સર્વપરિ છે નાથ મનવા સ્વામિનારાયણ, સ્વામિનારાયણ અવતારી છે નાથ મનવા સ્વામિનારાયણ, સ્વામિનારાયણ અવતારી છે નાથ મનવા સ્વામિનારાયણ, સ્વામિનારાયણ એ અવતારી છે નાથ મનવા સ્વામિનારાયણ, સ્વામિનારાયણ અવતારી છે નાથ મનવા સ્વામિનારાયણ, સ્વામિનારાયણ એ મહાદયાળુ નાથ મનવા સ્વામિનારાયણ, સ્વામિનારાયણ મહાદયાળુ નાથ મનવા સ્વામિનારાયણ, સ્વામિનારાયણ ઓ અતિ કૃપાળુ નાથ મનવા સ્વામિનારાયણ, સ્વામિનારાયણ અતિ કૃપાળુ નાથ મનવા સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલ મનવા સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલ મનવા સ્વામિનારાયણ, સ્વામિનારાયણ હરિમંગલકારી નાથ મનવા સ્વામિનારાયણ, સ્વામિનારાયણ મંગલકારી નાથ મનવા સ્વામિનારાયણ, સ્વામિનારાયણ હે મંગલકારી નાથ મનવા સ્વામિનારાયણ, સ્વામિનારાયણ મંગલકારી નાથ મનવા સ્વામિનારાયણ, સ્વામિનારાયણ અરે આનંદકારી નાથ મનવા સ્વામિનારાયણ, સ્વામિનારાયણ આનંદકારી નાથ મનવા સ્વામિનારાયણ, સ્વામિનારાયણ આનંદકારી નાથ મનવા સ્વામિનારાયણ, સ્વામિનારાયણ આનંદકારી નારાયણ, સ્વામિનારાયણ અરે કલ્યાણકારી નાથ મનવા સ્વામિનારાયણ, સ્વામિનારાયણ નાથ મનવા સ્વામિનારાયણ, સ્વામિનારાયણ હે કલ્યાણકારી નાથ મનવા સ્વામિનારાયણ, સ્વામિનારાયણ કલ્યાણકારી નાથ મનવા સ્વામિનારાયણ, સ્વામિનારાયણ હે પવભયહારી નાથ મનવા સ્વામિનારાયણ, સ્વામિનારાયણ પવભયહારી નાથ મનવા સ્વામિનારાયણ, સ્વામિનારાયણ હે પવભયહારી નાથ મનવા સ્વામિનારાયણ, સ્વામિનારાયણ પવભયહારી નાથ મનવા સ્વામિનારાયણ, સ્વામિનારાયણ કરતા હરતા નાથ મનવા સ્વામિનારાયણ, સ્વામિનારાયણ હરતા નાથ મનવા સ્વામિનારાયણ, સ્વામિનારાયણ કરતા હરતા નાથ મનવા
સ્વામિનારાયણ સ્વામિનારાયણ હરતા હરતા નાથ મનવા સ્વામિનારાયણ સ્વામિનારાયણ હર જગનિયંતા નાથ મનવા સ્વામિનારાયણ સ્વામિનારાયણ જગનિયંતા નાથ મનવા સ્વામિનારાયણ સ્વામિનારાયણ ઓ જગનિયંતા નાથ મનવા સ્વામિનારાયણ 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 બોલ મનવા 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 સ્વામિનારાયણ સ્વામિનારાયણ વાલા વાલા લાગે ઘનશ્યામ મહારાજ 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 અરે પ્યારા પ્યારા લાગે ઘનશ્યામ મહારાજ પ્યારા પ્યારા લાગે ઘનશ્યામ મહારાજ અરે ઘનશ્યામ મહારાજ મારા રાજા ધીરા ઘનશ્યામ મહારાજ મારા રાજા ધીરા હે ઘનશ્યામ મહારાજ મારા રાજા ધીરા ઘનશ્યામ મહારાજ મારા રાજા ધીરા વાલા વાલા લાગે ઘનશ્યામ મહારાજ 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 હે પ્યારા પ્યારા લાગે ઘનશ્યામ મહારાજ પ્યારા પ્યારા લાગે ઘનશ્યામ મહારાજ અરે ઘનશ્યામ મહારાજ મારા ગરીબ નિવાસ ઘનશ્યામ મહારાજ મારા ગરીબ નિવાસ હે ઘનશ્યામ મહારાજ મારા ગરીબ નિવાસ ઘનશ્યામ મહારાજ મારા ગરીબ નિવાસ હે વાલા વાલા લાગે ઘનશ્યામ મહારાજ વાલા લાગે ઘનશ્યામ મહારાજ હે વાલા વાલા લાગે ઘનશ્યામ મહારાજ વાલા વાલા લાગે ઘનશ્યામ મહારાજ વાલા વાલા લાગે ઘનશ્યામ મહારાજ લાગે ઘનશ્યામ મહારાજ વાલા વાલા લાગે ઘનશ્યામ મહારાજ લાગે ઘનશ્યામ મહારાજ અરે સર્વેના ધાર મારા ઘનશ્યામ મહારાજ ઘનશ્યામ મહારાજ હે સર્વેના ધાર મારા ઘનશ્યામ મહારાજ સર્વેના ધાર મારા ઘનશ્યામ મહારાજ હે વાલા વાલા લાગે ઘનશ્યામ મહારાજ વાલા લાગે ઘનશ્યામ મહારાજ પ્યારા પ્યારા લાગે ઘનશ્યામ મહારાજ પ્યારા લાગે ઘનશ્યામ મહારાજ અરે હૈયા કેરા હાર મારા ઘનશ્યામ મહારાજ કેરા હાર મારા ઘનશ્યામ મહારાજ હે હૈયા કેરા હાર મારા ઘનશ્યામ મહારાજ કેરા હાર મારા ઘનશ્યામ મહારાજ હે વાલા વાલા લાગે ઘનશ્યામ મહારાજ વાલા વાલા લાગે ઘનશ્યામ મહારાજ હે વાલા વાલા લાગે ઘનશ્યામ મહારાજ હે વાલા વાલા લાગે હે પ્યારા પ્યારા લાગે ઘનશ્યામ મહારાજ લાગે ઘનશ્યામ મહારાજ વાલા વાલા લાગે ઘનશ્યામ મહારાજ લાગે ઘનશ્યામ મહારાજ પ્યારા પ્યારા લાગે ઘનશ્યામ મહારાજ પ્યારા પ્યારા લાગે ઘનશ્યામ મહારાજ સ્વામિનારાયણ બોલો કે જય સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલો કે જય સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલો કે જય સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલો કે જય સ્વામિનારાયણ
સ્વામી નારાયણ 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 બોલો કે જય 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 સ્વામી નારાયણ નારાયણ સ્વામી 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 નારાયણ બોલો કે જય 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 સ્વામી નારાયણ અરે સ્વામી નારાયણ બોલો કે જય સ્વામી નારાયણ સ્વામી નારાયણ બોલો કે જય સ્વામી નારાયણ અરે સ્વામી નારાયણ 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 નારાયણ બોલો કે જય સ્વામી નારાયણ સ્વામી નારાયણ બોલો કે જય સ્વામી નારાયણ સ્વામી નારાયણ બોલો કે જય સ્વામી નારાયણ સ્વામી નારાયણ બોલો કે જય સ્વામી નારાયણ હરિ બોલ 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 હરિ હરિ ભગવાનનું મંગલાચરણ કરે છે. આપણી આ એક સંસ્કૃતિ છે કે કોઈ ભી કાર્યનો પ્રારંભ કરવો તો પ્રભુ સ્મરણથી કોઈ મંગલ કાર્યથી પ્રારંભ કરવો. કોઈ ભી ગ્રંથનો પ્રારંભ થાય તો ભી પ્રભુ સ્મરણથી થાય. ઈશ્વરને વંદના કરવામાં આવે યા ઈશ્વરનું સ્મરણ કરવામાં આવે યા તો જે વિષયનું ગ્રંથમાં વર્ણન કરવું છે એની આછેરી ઝલક આપવામાં આવે. હરેક કાર્યનો પ્રારંભ મંગલાચરણથી થાય એ ન્યાયે વિહારી લાલજી મહારાજ પણ હરિલીલામૃત ગ્રંથનો પ્રારંભ મંગલાચરણથી કરે છે. વિહારી લાલજી મહારાજ સર્વાવતારી સર્વોપરી પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણને વંદના કરતા પ્રાર્થના કરે છે કે હે ભગવાન, મને તમારા ચરણાર વિંદની અખંડ સ્મૃતિ રહે. મંગલાચરણમાં પરમાત્માની સ્તુતિ કરે છે અને પરમાત્માને પ્રાર્થના કરે છે કે મને અખંડ તમારું સ્મરણ રહે. તો પ્રારંભ કરીએ હરિલીલામૃત ગ્રંથનો
મંગલાચરણ થી વિહારી લાલજી મહારાજ બોલે, નમો મહામુનીશ્વરમ અધીશ્વરાદિ ઈશ્વરમ અનેકયંડ કારણમ સુધર્મ દુર્વિધારણમ. 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 સદા સુબોધદાયકમ નમો મુનીન્દ્રનાયકમ કુપાત્રતાનિકંદનમ ભજામિ ભક્તિનંદનમ. 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 અહો પ્રભુ સ્તુતિ કરું છું એટલી ઈચ્છા ધરો તવાંગ્રીની સ્મૃતિ રહે બિહારી લાલજી કહે. અહો પ્રભુ સ્તુતિ કરું છું એટલી ઈચ્છા ધરો તવાંગ્રીની સ્મૃતિ રહે બિહારી લાલજી કહે. 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 બિહારી લાલજી મહારાજે મંગલાચરણમાં સૌ પ્રથમ પરમાત્માની સ્તુતિ કરી કે નમો મહામુનીશ્વરમ. મોટા મોટા મુનિઓના પણ હે મહારાજ તમે ઈશ્વર છો. મોટા મોટા મુનિઓ તો કેવા, ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી. ગોપાળાનંદ સ્વામીને મહારાજ એમ પૂછ્યું કે સ્વામી તમારામાં શક્તિ કેટલી. ગોપાળાનંદ સ્વામી કે મહારાજ આ તો તમે બધું ચલાવો છો તો ઠીક છે, બાકી જો તમે ન હો તો આખું બ્રહ્માંડ હું ચલાવું. કયો લ્યો ભાઈ, આવી આવી શક્તિ ગોપાળાનંદ સ્વામીના માથે. અને અને તમે જોવો ભાઈ, આજે એ ગોપાળાનંદ સ્વામીના પધરાવેલા ગોપાળાનંદ સ્વામીએ જે મૂર્તિમાં ઐશ્વર્ય મૂક્યું એ સારંગપુરના હનુમાન દાદાનો પ્રતાપ જો તો તમને ખ્યાલ આવે કે એની એ મૂર્તિ પધરાવનારા ગોપાળાનંદ સ્વામીનું સામર્થ્ય કેવું હશે. આવા મોટા મોટા મુનીશ્વરો એના પણ જે ઈશ્વર એવા તમે છો હે મહારાજ મહામુનીશ્વર. નમો મહામુનીશ્વર. મોટા મોટા મુનિઓના પણ ઈશ્વર એવા ભગવાન સ્વામિનારાયણ તમને હું વંદન કરું છું. અધીશ્વરાધી ઈશ્વરમ. ખાલી મુનિઓના ઈશ્વર એમ નહીં, બ્રહ્માંડોના જે અધિપતિઓ ઈશ્વરો કહેવાય, બ્રહ્મા વિષ્ણુ મહેશ ઇત્યાદિ જે જે ઈશ્વરો, એ ઈશ્વરના પણ તમે ઈશ્વર છો. નમો મહામુનીશ્વરમ અધીશ્વરાધિ ઈશ્વરમ. તમે તો ઈશ્વરના પણ ઈશ્વર છો. શતાનંદ સ્વામીએ સત્સંગી જીવનમાં પણ મંગલાચરણમાં આ જ વાત લખી કે હે મહારાજ તમે ઈશ્વરના ઈશ્વર છો, કાળના કાળ છો, કારણના કારણ છો. આ બધા સંતોએ આ સ્વામિનારાયણ ભગવાનને પ્રગટ પ્રમાણ જોયા હતા, જાણ્યા હતા, માણ્યા હતા,
એની સાથે વાતો કરી હતી, એનું ઐશ્વર્ય પ્રત્યક્ષ પ્રમાણ જોયું હતું અને પછી શાસ્ત્રમાં લખ્યું હતું. આ ઉદ્ધારી વાતો નથી, આ પ્રગટ પ્રમાણ જોયેલી બધી વાતો છે. બીજા અન્ય શાસ્ત્રો જે કાંઈ રચાણા એ તો પછીથી રચાણા છે. કોઈ ભી શાસ્ત્રો હોય, કોઈ ભી અવતારોની ગાથાઓ વર્ણવતા શાસ્ત્રો હોય, એ બધા જ એ અવતારો કાર્યો કરીને વયા ગયા પછી લખાણા છે. અને સ્વામિનારાયણ ભગવાનના જે જે શાસ્ત્રો છે એમાંના મોટા ભાગના બધા જ શાસ્ત્રો સ્વામિનારાયણ ભગવાન જ્યારે હયાત હતા ત્યારે લખાણા છે. આ નજરો નજર નિહાળેલા ચરિત્રો લખ્યા છે. શ્રીજી મહારાજ નું ઐશ્વર્ય બધાએ જોયું ને લખ્યું. એટલા માટે વિહારી લાલજી મહારાજ એમ બોલે, મહારાજ તમે મુનિઓના ઈશ્વર છો અને ઈશ્વરોના પણ ઈશ્વર છો. કેટલું બધું મહાત્મ્ય વિહારી લાલજી મહારાજ ને હશે એક જ પંક્તિમાં. સ્વામિનારાયણ ભગવાન જેમ બોલે કે આ દુનિયામાં સાધુ જેવી કોઈ પદવી નહીં, એટલે એ સાધુ, સાધુઓમાં પણ મહામુનિઓ ગોપાળાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી જેવા, અને વિહારી લાલજી મહારાજ કહે કે એવા મહામુનિઓના પણ ઈશ્વર તમે છો. આ બ્રહ્માંડનું સંચાલન કરે તોય પણ આપણે એક ખાલી આ તમે જોવો ને મોદી સાહેબને ભારતના વડાપ્રધાન બનાવવાના છે, આ તો હજી હવામાં ગોળ્યું છે કે ભારત દેશનો વિકાસ થાય, તોય તે આખું જગત મોદી 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 કરતું હોય. તો આખા આ બ્રહ્માંડના સંચાલન કરનારા અધિષ્ઠાતા દેવો કેવા છે તો વિચારો. હજી આ આ આ તંત્રનો હું થાય આપણને કઈ ખબર ન પડે, પાંચ વર્ષ પછી ખબર પડે, આવતી ઇલેક્શન આવશે તો ખબર પડશે વિકાસ થયો કે ન થયો. અને આ બ્રહ્માંડ જ્યારથી સર્જાણું ત્યારથી એટલું સિસ્ટમેટિક ચાલે છે, આ તો આપણે કાઠિયાવાડી ભાષામાં કેવું હોય તો માણા જો ગોબા હળી ન કરે ને, એટલું સિસ્ટમેટિક ગોઠવેલું છે આ તંત્ર. બધા સુખેથી રોટલો ખાઈને સાંજે 6 વાગ્યામાં હોય જાય ને તોય બધા નિરાતે રહી શકે એટલી વ્યવસ્થા ઈશ્વર કરીને ગયો છે. અહીં કોઈને લાંબી મહેનત કરવી પડે એમ જ નથી, એટલી સુવ્યવસ્થા આ બ્રહ્માંડની ઈશ્વરે ઓટોમેટિક ગોઠવેલી છે. અહીંયા કોઈને સ્વિચ પાડવા જવી પડે એમ નથી, એની મેળે હવારમાં સૂર્ય ઉગી જાય. આપણે ગમે એટલી આ ઇલેક્ટ્રિકસિટી સારી શોધી હોય પણ એને સ્વિચ પાડવી પડે. અને ઈશ્વરનો લેમ્પ એવો છે કે એને કોઈ દી સ્વિચ ન પાડે, એને ઓફે ન કરવું પડે, ઓને ન કરવું પડે, એની મેળે ઉગી જાય. અને આખા દાડાના તમે તપાવો એટલે ઈશ્વરને એમ થાય કે આને ઘડીક ટાઢા કરવા જોઈએ, એટલે રાત્રે પાછો ચંદ્ર એની મેળે ઉગે ભાઈ, પ્રકાશે આપે ને એવો શીતળ શાંત કરે. બહુ ઓટોમેટિક સિસ્ટમ ગોઠવેલી ઈશ્વરની. આ બ્રહ્માંડના જે સંચાલકો બધા દેવતાઓ ઈશ્વરો એટલું વ્યવસ્થિત, અને આવા તો ભાઈ અનંત કોટી બ્રહ્માંડો. જે બ્રહ્માંડનું સંચાલન ભગવાને જેને જેને સોંપ્યું, ઇન્દ્ર વરસાદ વરસાવે, વાયુ વાયુદેવની, તમે એક ખાલી કલ્પના કરો, એક વાયુ દેવતા ન હોય, એક આ પૃથ્વી ઉપર વાયુ ન હોય, આખી પૃથ્વી ગંધાઈ ઉઠે. આ તો રોજ વાયુ વાય અને ગંધ બધી દૂરની દૂર ક્યાંય ફગવી નાખે. વરસાદ વરસે એટલે આ જગતમાં આ જે વાતાવરણમાં કાંઈ કીટાણુ રોગના કીટાણુ જીવાણુ બધા હોય, એ વરસાદ વરસે એ પાણી ભેગા ધોવાય ને સમુદ્ર ભેગા થઈ જાય, એટલે તો હાજે હડી જાય આ જગત. ઈશ્વરે એક એક દેવતાઓને આ આ ખાતા હોપી દીધા કે તમારે વરસાદ વરસાવવાનો, તમારે સમયે સમયે વાયુ ફેંક્યા કરવાનો, તમારે છે તો સમયે સમયે પ્રકાશ કર્યા કરવાનો, સૂર્ય ચંદ્ર. એક સૂર્ય ન હોય સૃષ્ટિની નાશ થતા કાંઈ વાર ન લાગે. આખી દુનિયાના સાયન્ટિસ્ટોને ભેગા કરો, જગતને ન બચાવી શકે. એક સૂર્ય જો ન હોય સૃષ્ટિ તરત નાશ થઈ જાય. જ્યાં ક્યાંય ગ્રીનરી દેખાય
આ જાડવા લીલા દેખાય, સૂર્યન લઈને દેખાય, સૂર્યનો એટલે આ પીળા ભક થઈ જાય તરત. ક્યાંય તમને લીલાશ ન દેખાય દુનિયામાં જો એક સૂર્ય ન હોય તો. આ સૂર્યને લઈને ગ્રીનરી છે. આવા કેટ કેટલા દેવતાઓ, એ બધા દેવતાઓને ભગવાને એક એક કામ સોંપ્યું, એને ઈશ્વરો કહેવાય. અને વિહારી લાલજી મહારાજ કહે છે કે હે સ્વામિનારાયણ ભગવાન, તમે આવા બધા જ ઈશ્વરોના પણ ઈશ્વર છો. અધિશ્વરાદિ ઈશ્વર, તમે ઈશ્વરના પણ ઈશ્વર છો. અને મહારાજ તમે કેવા છો? તો કે છે અનેક અંડ કારણમ. અંડ એટલે બ્રહ્માંડ. તમે અનેક કોટી બ્રહ્માંડોના કારણ છો. અનંત કોટી બ્રહ્માંડોની ઉત્પત્તિ તમારામાંથી થાય છે, તમારી ઈચ્છાથી થાય છે, માટે તમે અનેક બ્રહ્માંડોના કારણ છો. અને હે મહારાજ, તમે કેવા સુધર્મ ધુર્વિધારણમ, તમે સુધર્મને ધારણ કરનારા છો. આમ પ્રારંભમાં જ વિહારી લાલજી મહારાજ સ્વામિનારાયણ ભગવાનનું માહાત્મ્ય ગાય છે. અને આ જીવનો ઉપયોગ જ એટલો છે કે આ જીવ દ્વારા ભગવાનના ગુણ ગવાય, કોઈ સંતના ગુણ ગવાય, કોઈ ભક્તના ગુણ ગવાય, તો આ જીવ સાર્થક થાય. આને ન બોલવાનું તો ઘણું બોલ્યું. આ જીભથી નકરા પિક્ચરના ગાણા ગવાય, બીજી ત્રીજી વાતો થાય, ગામની નિંદા થાય, ટીકા થાય, એ આ જીભનો દુરુપયોગ કર્યો કહેવાય. અને આ જીભથી ભગવાનના કીર્તન ગવાય, ભગવાનની ધૂન ગવાય, ભગવાનના ગુણનું વર્ણન થાય, ભગવાનની સ્તુતિ થાય, એ આ જીભનો આપણે સદુપયોગ કર્યો કહેવાય. આ દુનિયામાં કોઈ ચીજ હારી નથી, કોઈ ચીજ મોળી નથી. જે કાંઈ ચીજ સારી ને મોળી કહેવાય, એ એના ઉપયોગ અને દુરુપયોગથી જ છે. એનો તમે સદુપયોગ કરો તો એ ચીજ સારી, અને એનો દુરુપયોગ કરો તો એ ચીજ મોળી. લ્યો, આ તબલા વગાડે અને એ સારા તબલા વગાડે ને તમને બધાને મજા આવી જાય, તબલા હારા સાંભળીને મસ્તી ચડી જાય, એટલી તબલાનો સદુપયોગ થયો કહેવાય. અને બે ત્રણ તબલા વગાડનારા હોય ને એમાં એકાદા એકાદ આડું અવળું કર્યું ને એમાંથી બાયદાને લઈને તબલું લઈને બીજાને ઠોક્યું, એ એનો દુરુપયોગ કર્યો કહેવાય. તબલું તબલું જ હોય, તોડી નાખે ટકો. લ્યો, આ ક્રિકેટરો બેટ લઈને ઉપડે રમવા માટે, અને ઈ બેટથી એ ઉડો એ ચોગ્ગા અને છગ્ગા મારે, તો એ એનો સદુપયોગ કર્યો કહેવાય. પણ દાય ચડે કોઈ બોલર ઉપર લઈને ડીબી નાખે, એ એનો દુરુપયોગ કર્યો કહેવાય. બેટ હારું કે મોળું એ કાંઈ તમને કહી શકો. લો, એનો સદુપયોગ થાય તો હારું, અને દુરુપયોગ થાય તો મોળું. એમ આપણું શરીર, આપણા હાથ, આપણા પગ, આપણી આંખ, આપણી જીભ, આપણું તન મન ધન, જે કાંઈ આપણી પાસે હોય એને સારે માર્ગે વાપરીએ તો એ સદુપયોગ થયો કહેવાય, તો એ બધું સારું. અને જો એ મોળે માર્ગે વાપરીએ તો એનો દુરુપયોગ થયો કહેવાય, તો એ ખરાબ. ભગવાનના ભક્તને માયા છે, એ માયા દુરુપયોગી, એની માટે મોળી વિઘ્ન કરનારી નથી. ભગવાનના ભક્તની માટે તો માયા પણ કામ કરનારી છે. આપણે આખા વિશ્વને માયા કહીએ, આખું જગત માયામાંથી બન્યું, શરીર બી માયામાંથી બનેલું છે, બધું જ માયામાંથી બન્યું છે. પણ જો આ બધાનો ઉપયોગ આપણે ભગવાનને રાજી કરવા, સંત ભક્તને રાજી કરવા કરીએ, તો એ બધી જ માયા આપણા માટે મોક્ષનું સાધન થઈ જાય. અને જો એની માયા ભોગ ભોગવવામાં ખોટે માર્ગે ઉપયોગ કરીએ તો એ બંધન કરનારી થાય. અને એટલા માટે આપણી જીભ દ્વારા, તન દ્વારા, મન દ્વારા, ધન દ્વારા સદુપયોગ થાય, સારા કાર્યો થાય, તો આપણું બધું લેખે લાગે. એટલે વિહારી લાલજી મહારાજ પોતાની કલમે સૌ પ્રથમ ભગવાનની સ્તુતિ કરે છે. અને પછી મહારાજને કહે છે કે મહારાજ તમે કેવા છો? સદા સુબોધદાયક, સદૈવને માટે તમે સુબોધ દેનારા છો, સારું જ્ઞાન દેનારા છો.
સ્વામિનારાયણ ભગવાને જે જ્ઞાન આપ્યું એવું શુદ્ધ જ્ઞાન બીજો કોણ આપે ભાઈ? એક વચનામૃત જો એમાં કઈ બાકી ન રાખ્યું. ઇતર શાસ્ત્રો તમે કદાચ ન વાંચી શકો તો કઈ નહીં, સ્વામિનારાયણ ભગવાનનું એક વચનામૃત અને એક શિક્ષાપત્રી, આ બે શાસ્ત્ર વાંચો, પરમેનન્ટ સુખી કરનારા આ બે શાસ્ત્રો છે. માણસોને તો સમજાતું નથી. બાકી હું એવું માનું છું કે ધર્મ પાળવો, ત્યાગ રાખવો, વૈરાગ રાખવો, સત્શાસ્ત્રનું વાંચન કરવું, ભગવાનનું ભજન કરવું, આ બધી ચીજ આપણે સાધુ છીએ એટલે કરવી પડે, આપણે ભગત છીએ એટલે કરવી પડે એમ નથી. આ બધી ચીજ એવી છે જેને સુખી થવું હોય એને કરવી. ઘણી વાર માણસને એમ થાય કે ભાઈ આપણે ભગત છીએ એટલે બહાર લારીએ પાણીપુરી ન ખવાય, આપણે ભગત છીએ એટલે આમ, ભગત છીએ એટલે નહીં, જેને સુખી થવું હોય એને આ ન કરાય. શિક્ષાપત્રી વાંચવી કે શિક્ષાપત્રી પ્રમાણે જીવન જીવવું, આપણે સ્વામિનારાયણના ભગત છીએ એટલે આપણે શિક્ષાપત્રી પ્રમાણે રહેવું અને એટલે આપણે શિક્ષાપત્રી પ્રમાણે જીવવું પડે અને આજ્ઞા પાળવી પડે એમ નથી. જેને સુખી થવું હોય એને શિક્ષાપત્રી પ્રમાણે રહેવું અને જેને પેટ ભરીને દુઃખી થવું હોય એને જરીકે શિક્ષાપત્રી પ્રમાણે ન રહેવું. હેલો, હા, એમાં આગળ સ્પષ્ટ જ લખી દીધું છે. એ પાલયંતિ મનુજાહા સત્શાસ્ત્ર પ્રતિપાદિતાન સદાચારાન સદા તેત્ર પરત્ર ચ મહાસુખા. જે આ શિક્ષાપત્રી પ્રમાણે રહેશે, સ્વામિનારાયણ ભગવાન બોલે, જે આ શિક્ષાપત્રી પ્રમાણે રહેશે તે આ લોકમાં અને પરલોકમાં મહાસુખી થશે, મહાસુખી થશે. અને તાનુલંઘ્યાત્ર વર્તંતે એતુ સ્વૈરમ કુબુદ્ધયઃ તઈહા મૂત્ર ચ મહલ લભંતે કષ્ટમેવ હિ. અને જે આ શિક્ષાપત્રીનો ઉલ્લંઘન કરી અને વર્તન કરશે એ આ લોકમાં અને પરલોકમાં મહાદુખી થાય. આવું સ્વામિનારાયણ ભગવાન શિક્ષાપત્રીના પ્રારંભમાં બોલ્યા છે. માટે જે કંઈ આ શાસ્ત્રો કહ્યા કે એમાં સુબોધ દેવામાં આવ્યો એ આપણા સુખ માટે આપવામાં આવ્યો છે. માણસ ઘણી વાર આ વાતને સમજી શકતા નથી, એટલે મેં તમને આ વાત કીધી. જે કંઈ છે એ આપણા સુખ માટે. વાલા ભક્તો, રાજકોટ ગુરુકુલની શાખા સુરત ગુરુકુલથી પૂજ્યપાદ ધર્મવલ્લભદાસજી સ્વામી આપણી સભામાં પધાર્યા છે. એકવાર તાળીઓથી આપણે સ્વામીનું અભિવાદન કરીશું, સ્વાગત કરીશું. એટલે વિહારી લાલજી મહારાજ કહે છે કે હે મહારાજ, તમે સદા સુબોધદાયક છો, હંમેશની માટે તમે સારો બોધ, સારું જ્ઞાન આપનારા છો. અને સ્વામિનારાયણ ભગવાને આ સારું જ્ઞાન બે શાસ્ત્રોમાં આપ્યું, શિક્ષાપત્રી અને વચનામૃત. બધા તમે જેટલા અહીંયા સાંભળો છો એટલા બધાને મારી વિનંતી કે રોજે થોડી શિક્ષાપત્રી વાંચવી અને થોડું વચનામૃતનું અધ્યયન કરવું, આ સુખ કરનારું છે. આજ દિવસ સુધી માણસોના માઇન્ડમાં એવું છે કે આપણે ભગત એટલે આમ કરવું પડે, આપણે સંત એટલે આમ કરવું પડે. આ કરવું પડે એવી વાત નથી, આ આપણા સુખ માટેની વાત છે. કોઈ એમ કહે કે ભાઈ આપણે સંત છીએ, ભગત છીએ એટલે વાસના છોડવી પડે, ત્યાગ રાખવો પડે, વૈરાગ રાખવો પડે, આરતી કરવી પડે, ભજન કરવું પડે. નહીં, જેને સુખી થવું હોય એને આ કરવું.
અને એક વાર માણસને જો આની અનુભૂતિ મળે ને થવા, પછી એને કરવું ન પડે, ઓટોમેટિક એનાથી થાય. એક વાર કોઈ માણસને એ ખબર પડે કે નીતિએ નારાયણ વસે ને અનિતિએ કુતર્યા વસે, અને ઈ એના જીવનમાં એને પ્રત્યક્ષ રૂપે અનુભવ થાય, પછી કોઈ એને લાખ અનિતિ કરવાનું કહે તો ઈ અનિતિના માર્ગે ન જાય. એમ બોલે કે હું ભૂખ્યો સુઈ જઈશ પણ મારાથી આ ખોટું કામ નહીં થાય, કારણ કે એને ખબર છે કે નીતિમાં સુખ છે, અનિતિમાં નહીં. પછી એને એમ ન કેવું પડે કે આપણે ભગત છીએ એટલે નીતિ રાખવી પડે, નહીં, નીતિ એનાથી રે, સ્વાભાવિક રે. એને ખબર પડે કે આ માં જ સુખ છે, એને અનુભવ થયો છે. આ આપને બધાને ખબર હોય કે ભાઈ રત્નાગીરી કેરીમાં બહુ મજા આવે, આ અમારા વસીવાળા સ્વામીની તો હારી પર ડાપતા હોય, આપણે ત્યાં ક્યારેક ક્યારેક પેકેટ આવે વળી. એટલે એ પછી કોઈને કેવું પડે કે ભાઈ રત્નાગીરી ખાજો, બધાને ખબર હોય કે ભાઈ આમાં સુખ બહુ, આ કમસે કમ ભલે ને ગળી ન હોય કાંઈ પણ ખાટી તો ન જ હોય આવડિયા. અને આપણા અમુક અમુક આંબાઓની કેરીઓ આપણે મોઢામાં એક વાર મુકાઈ ગયું માથાકૂટ થાય, એ કેવું ન પડે તું પછી આ કેરી ખાશે. એને ખબર પડી ગઈ આમાં સુખ છે, આ સારું છે, એટલી ઓટોમેટિક ખાવાનું. એમ જે માણસને આ અનુભવ થાય ધર્મ પાળવામાં સુખ છે, પછી એને એમ ન કેવું પડે તું ધર્મ પાળજે. પછી એને મનમાં એમ ન થાય કે આપણે ભગત છઈ સંત છઈ એટલે ધર્મ પાળવો પડે, એ એને વિચાર જ ન આવે. ધર્મ એ એના જીવનનો એક પાઠ બની જાય, એને ક્યારે એમાં પ્રયાસ ન પડે ધર્મ પાળવામાં. જેને ઈશ્વરના ભજનના સુખની એક લેરખી પણ આવી ગઈ હોય એને પછી એમ ન કેવું પડે તું ભજન કરજે, તું આરતી સ્તુતિમાં હાજરી આપજે, કે તું સ્વાભાવિક ચેષ્ટા રોજ બોલજે, એને કેવું ન પડે. કે પછી એને કોઈ દી એમ વિચાર પણ ન આવે કે ભાઈ આપણે સાધુ સહી તો આરતી તો કરવી જોઈએ, એમ એને કેવું ન પડે. એનાથી એક બે દિવસે જો પડી હોય આરતી તો એને દિલમાં આમ કંપારી છૂટે કે હમણાં આરતી નથી થઈ, હમણાં ચેષ્ટા નથી બોલાણી, એના જીવનનો પાઠ બની જાય. અને સુખને છોડવું કોને ગમે ભાઈ, સુખ ને આ તમે અટાણે બધા બેઠા છો, આ ફુવારા સ્વામી અહીંથી તમને એમ પૂછે કે ભાઈ હવે ફુવારાની જરૂર ન હોય તો બંધ કરી દે, પંખાની જરૂર ન હોય તો બંધ કરી દે, તમે હા પાડો, તમે હા પાડો, શું કરવા? તમને ખબર છે પંખાથી સુખ છે, ફુવારાથી સુખ છે, એટલે તમને એમ ન કેવું પડે ફુવારા રાખજો જ ને ફુવારા હેઠે બેહજો, ગોતીન પંખો ગોતીન બરોબર હેઠે બેહે. જો અમારા ભાભા છે ને એ પંખો ગોતીને જ હેઠે બેઠા, એ આઘા નો બે, એને ખબર આપણે અમથું બે નકામ સેટા બે હવા ઓછી આવે. જેમાંથી માણસને સુખ આવે એ પછી એને કોઈ દિવસ એને કેવું ન પડે કે તું આ કરી. એક વાત બહુ પાકી છે કે શિક્ષાપત્રી વાંચવામાં, વચનામૃત વાંચવામાં, ભજન કરવામાં, આરતી સ્તુતિમાં, ચેષ્ટામાં, ધૂન કીર્તનમાં, ધર્મ પાળવામાં, ત્યાગ વૈરાગ રાખવામાં જો બહુ ભીન પડતી હોય તો સમજવું કે આપણને હજી એ ચીજમાંથી સુખની અનુભૂતિ થઈ નથી. ભજનમાંથી જો સુખની અનુભૂતિ થઈ હોય તો એને કેવું ન પડે તું આ કરજે, કારણ કે જીવ પ્રાણી માત્ર જે કાંઈ ચેષ્ટા કરે છે સવારથી સાંજ સુધી એ સુખ માટે જ કરે છે, કોઈ કાંઈ પણ દુઃખ માટે કરતો નથી. કોઈ માણસ દવા પીવે છે મરી જવા માટે તો એ સુખી થવા પીવે, એ કઈ દુઃખી થવા નથી પીતો. એને આ જગતમાં એટલા બધા દુઃખ દેખાય છે, એને જીવા જેવું લાગતું નથી, એટલો એ કંટાળી ગયો, થાકી ગયો, એને એમ થાય છે કે હવે હું આ હું જીવીશ, તો એ ઉડો એ દવા પીવે છે. એ દવા પીવે છે એ દુઃખ ટાળવા ને સુખ પામવા, મરી જાય માથા કૂટતો નહીં. હવે હવે તમે પછી આગળની ક્રિયાઓની મારે તમને શું કેવું, માણસ દવા પીવે છે, ઝેર પીવે છે તોય સુખી થવા પીવે છે કે હવે સુખી થાય આમાંથી છૂટી,
બાકીની તો હરેક ક્રિયા જે કોઈ કઈ કરે એ સુખ કરવા સુખ થવા માટે જ કરે છે. અને જો એને ભજનમાંથી સુખ આવવા માંડે તો એ ભજન જ કરે. જો એને ધર્મ પાળવામાંથી એને સુખની અનુભૂતિ થવા માંડે તો એ ધર્મ જ પાળે. એને સત્શાસ્ત્રના વાંચનમાંથી સુખ મળે આવવા તો એ સત્શાસ્ત્રનું જ વાંચન કરે. પછી પેપર વાંચવામાં 3-3 કલાક નો કાઢે. હા, જરૂર 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 નું એટલું કરી લે, બાકીનું તરત હંકે લઈને મૂકી દે. પછી ઉડો સત્શાસ્ત્ર જ વાંચે. એને સુખની અનુભૂતિ થવી જોઈએ. અમારા ત્યાગીઓમાં તો સ્પષ્ટ જ છે કે ઘર છોડીને માણસ અહીંયા આવે એ ત્યાગથી આવે, કઈ વૈરાગ ત્યારે દ્રઢ થયો હોય નહીં. એ આ આશ્રમમાં આવે પછી જો એને ભગવાનના ભજનનું, ભગવાનનું અને ધર્મ જ્ઞાન વૈરાગ્યનું સુખ મળે આવવા, ધાર્મિક ક્રિયાઓનું, સંત સેવાનું, જે કાંઈ સત્કર્મો એનું સુખ મળે આવવા, તો એને જિંદગીમાં પાછું સંસારમાં જવાનો વિચાર આવે નહીં. અને જો એને આ સત્સંગમાંથી સુખ ન આવે તો ગમે તેથી વહેલા મોડો ઘરે જાય. આ બહુ સ્પષ્ટ છે. અને એટલા માટે આપણે બધાએ હરેક ક્રિયામાંથી સુખ આવે એ પ્રયાસ, ખાલી કરવા ખાતર ન કરવું. મેં ઘણી વાર વાત કરી છે કે અમે પધરામણીએ જઈ લગભગ ક્યારેક ક્યારેક તો એક એક દિવસની 60-70 પધરામણી થાય. અને 60-70 વાર મેં મારા જીવનમાં હજી સુધીમાં એક એક દિવસમાં 60-70 પધરામણી કરી છે તો આરતી અડધી નથી ગાઈ. હવે સંતો ક્યારેક કે બહુ લાંબુ થઈ જાજી છે તો આપણે શોર્ટમાં પેલી છેલી કડી. મેં કીધું આપણે 70મી આરતી હોય પણ જેની ઘરે પધરામણી ગયા હોય એની ઘરે પહેલી આરતી હોય. મેં કીધું એટલે બહુ એવું લાગે તો જ તે, મેં કીધું નહીતર આપણે બીજે દિવસે કરવી, પણ એવું આરતી હોય. અને મેં ત્યાં સુધી બે ચીજ મને એવી જીવનમાં લાગી, એક આરતી અને એક રાષ્ટ્રગીત. ઘણી વાર ગવાના છે, ઘણી વાર સંભળાણા છે, પણ જ્યારે જ્યારે ગવાય ત્યારે આમ હૃદયમાં એક નવો જ કેફ આપણને જાગે. કદાચ 70મી વાર આરતી કરતા હોય ને ભગવાનની, બોલતા હોય આપણે, તો એવો ને એવો આનંદ આવે. ક્યાં માટે કે આરતીનું તમે વર્ણન જોજો. એ મુક્તાનંદ સ્વામીએ જે મહારાજનું વર્ણન ને મહારાજનો જે મહિમા ગાયો એ તમે જોજો, નવો નવો કેફ. એટલે પ્રેમાનંદ સ્વામી બોલ્યા કે નિત્ય નિત્ય નિરખું વદન કમળ છબે ઉરમાહી આનંદ વરાવ. હે મહારાજ, હું રોજ તમારી મુખારવિંદ ની છબી જોઉં અને મને રોજ નવો નવો આનંદ આવે. હેત હોય, ભાવ હોય, પ્રીત હોય, નવો નવો આનંદ આવે. એકની એક જ મહારાજની મૂર્તિ હોય પણ રોજ નવા દર્શન કરે તો રોજ એને નવો આનંદ આવે. આપણે આજકાલ શું છે, ભક્તિમાં ભજનમાં જાજો તો ઘણી વાર આપણાથી એવું થતું હોય છે કરવું પડે. આ વ્યવહાર હોય ને, એમ જેમ તમારે આ અમુક નથી વ્યવહારો હોતા, જાવું પડે, કરવું પડે. એમ જો ભક્તો ને સંતો ધ્યાન ન રાખે તો અમુક ક્રિયાઓ એક રોજિંદી રૂટીન ક્રિયાના પ્રમાણે થયા કરે, એમાં સત્વ ના આવે. રોજ પ્રમાણે જે કરવું ઘડતું હોય, ઉઠવું, પછી નાવું, ધોવું, પૂજા કરવી, માળા કરવી, જે કઈ ઘડી આરતી સ્તુતિ કરવી, પછી આખો દિનનું જે કામ હોય કરવું, ક્યાંય પણ ઈશ્વરમાં પ્રીતિની વાત ના આવે કે એનું હૈયું એ ક્રિયાથી ભરાય નહીં, આનંદિત થાય નહીં, કે એમાં ઈશ્વર પ્રસન્નતાની ક્યાંય વાત ના આવે, તો એ બધી જ ક્રિયાઓ નિરર્થક છે. જીવને એ ખ્યાલ આવવો જોઈએ કે આ બધી જ ક્રિયાનો સાર એટલો છે કે ઈશ્વર રાજી થાય. આપણે આપણા મનને છેતરીએ કે આપણા જીવને છેતરીએ કે સમાજને છેતરીએ કે, પણ ઉપરવાળાને છેતરી શકીએ નહીં. આપણને એમ થાય કે હું આ બધું ઈશ્વરને રાજી કરવા કરું છું, હું આમ કરું છું, તેમ કરું છું, પણ એ જીવમાં કેટલું બળ આવે છે એની એને ખબર પડે. અને જે જીવ દિલથી આ બધી જ ક્રિયામાં જોડાય એનો જીવ એવો બળિયો થાય. સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં એમ કીધું કે એને ભૂંડું સ્વપ્નું પણ આવે નહીં. એને ખરાબ ગાંઠ થવાની વાત તો ઘરે ગઈ, એને ભૂંડું સ્વપ્નું પણ ના આવે. જાગ્રતમાં વિચાર આપણને આવે ને ભાઈ, તો આપણે જાગતા હોઈએ
અને આપણે વિચારને રોકવો હોય તો રોકી શકીએ કે ભાઈ મારે આવો વિચાર ન કરાય, રોકી શકીએ. પણ સ્વપ્ન અવસ્થા જે છે એ પરાધીન અવસ્થા છે, જાગ્રત અવસ્થા આપણા હાથની અવસ્થા છે, એને આપણે રોકવું હોય તો રોકી શકીએ. સ્વપ્ન અવસ્થા આપણા હાથની અવસ્થા નથી, એમાં તો જે આવ્યું તે આવ્યું, આવી જ જાય, એને આપણે રોકી ન શકીએ. પણ શ્રીજી મહારાજે શું જાગ્રતનો ન કીધું, મહારાજ કે જેનો જીવ બળને પામ્યો હોય એને ભૂંડું સ્વપ્નું પણ ન આવે. અને જે જીવ ભગવાનને રાજી કરવા, સંતને રાજી કરવા, ભક્તને રાજી કરવા, એના તન મન ધનથી જે કાંઈ ક્રિયા થાય એ કરતો હોય ત્યારે એનો જીવ બળને પામે. જીવને બળ પમાડવાનું બીજું કોઈ સાધન નહીં. નકરું આપણા સ્વાર્થ માટે, આપણા માન માટે, આપણા વિસ્તાર માટે, આપણા અહમના પોષણ માટે આપણે ક્રિયાઓ કરશું, પછી સમાજ સંબંધી હોય તોય ભલે, સત્સંગ સંબંધી હોય તોય ભલે, આપણા અહમને પોષવા, આપણી નામના કરવા, આપણો વિસ્તાર કરવા જ્યાં સુધી આપણે કરીએ ત્યાં સુધીમાં ઈશ્વર રાજી થાય નહીં. જ્યારે એની ક્રિયાઓ ઈશ્વરને રાજી કરવા કે સંત ભક્તને રાજી કરવા થાય ત્યારે જીવમાં બળ આવે, અને બળ એવું આવે કે એને કાળ કર્મ ને માયા લોપી શકે, એની હામું જોઈ શકે નહીં, એવો એ જીવ બળિયો થાય. અમે તમને વાત તો બહુ મોટી કરી દીધી, પણ આટલી સીધ કરતા જિંદગી આખી જાય એટલી આ કઠણ વાત છે જે વચનામૃતોમાં પણ કહેવાની છે. અને બાકી તો એક નાની એવી, મને આ પીપળી ગામનો પ્રસંગ બહુ ગમ્યો એટલે હું ઘણી વાર કહું, એક નાનો એવો છોકરો, ભિખારીનો છોકરો, ગરીબડો છોકરો, કંઈક સારંગી લઈ અને હાથમાં વગાડતો હતો, અને જ્યાં જાય ત્યાં એ વગાડે ને એમાંથી કોઈ રૂપિયો બે રૂપિયો આપે, એમાંથી એની આજીવિકા ચાલે. પહેલાંના જમાનામાં લોકો આવી પણ આજીવિકા મેળવતા, ગરીબ માણસો હોય કંઈક વગાડે વાજિંત્ર ને એમાંથી. તો હવે તમારી થોડીક સંગીતવાળાની ક્રેડિટ છે, નહીં તો પહેલાં જ બધા એમ જ કહેતા કે આ કોણ વગાડે, ગરીબડા હોય દુબળા હોય એની આ જગા આજીવિકા, હારા માણસ સંગીત ક્યાં વગાડતા હતા, હારા માણસ દીકરા સંગીત ન વગાડતા, એવું હતું અટાણે. તો હવે આ તો ભાઈ હવે તો કલાકારો તમે કહેવાઓ, અને તમારી તો હવે અટાણે ક્રેડિટ બહુ સારી. બાકી તો પહેલાં તો ભવાયાન ભવાયાન એ જે બધા હોય ને એ આ બધું કરતા. લાવડા છોકરો સારંગી વગાડે, એમાં પીપળી ગામમાં સ્વામિનારાયણ ભગવાન દાદાભાઈના દરબારમાં બિરાજમાન, અને આ છોકરો સ્વામિનારાયણ પાસે આવી અને એ કંઈ વાજિંત્ર એનું વગાડતો હતો. એટલે સ્વામિનારાયણ ભગવાને એટલું કીધું કે છોકરા તું અમથો અમથો શું વગાડ છો, અમે કાંઈ તને રૂપિયો બે રૂપિયા આપવાના નથી. મહારાજને ખબર ને આ બધા ગરીબ આ માટે વગાડતા, એટલે સ્વામિનારાયણ ભગવાને એવું કહ્યું કે તું અમથો અમથો શું વગાડ છો, અમે કઈ તને આપશું નહીં. અને ત્યારે છોકરો ખાલી એટલું બોલ્યો કે હે મહારાજ, હું રૂપિયા માટે નથી વગાડતો, હું તમને ભગવાન જાણું છું ને એટલે તમને રાજી કરવા માટે વગાડું છું, તમને રાજી કરવા માટે વગાડું છું. અને આટલી વાત સ્વામિનારાયણ ભગવાને સાંભળી અને મહારાજ એટલા રાજી થયા, જે કાંઈ આભૂષણો મહારાજે પહેર્યા હતા એ ઉતારી ઉતારીને મહારાજ દેવા માંડ્યા છોકરાને. જે કાંઈ ચીજ વસ્તુ મહારાજને કોઈ દર્શને આવ્યા હોય, પગે લાગવા આવ્યા હોય, ભેટમાં દીધી હોય, બધી મહારાજ દેવા માંડ્યા. અને ત્યારે સુરા ખાચરે માત્રા ઢાઢલને નાગાજણને કીધું કે એલા અય આપણા ઘોડાને છોડી મૂકો. કાં કે આ બાપાની દ્રષ્ટિ બદલી મોજમાં આવી ગયા, હમણાં આપણા ઘોડા લઈને આ છોકરાને દઈ દે. આટલા મહારાજ રાજી થયા, વાત કેટલી, ખાલી સંગીત વગાડ્યું. આ બહુ વિચારણીય પોઈન્ટ કહું છું ભાઈ, અમારે તમારે બધાની માટે વિચારણીય છે, બધાની માટે આ વિચારણીય પોઈન્ટ છે. એક નાનો એવો છોકરો એક પાંચ મિનિટ સંગીત વગાડે, અને જો સ્વામિનારાયણ આટલા રાજી થતા હોય તો મારે તમારે વીહવી પચી પચી વર્ષ સત્સંગમાં ગયા હોય અને આપણે કેટ કેટલી ક્રિયાઓ કરી હોય, જો શુદ્ધ ભાવથી બાપલિયાને રાજી કરવા કરી હોય, જીવ કેટલો બળિયો થાય એ તમે કલ્પના કરો ભાઈ. ક્યાંક ચૂક પડતી હોય, ક્યાંક ચૂક, હા ક્રિયાઓ ક્રિયાઓ જ હોય.
હું ઘણી વાર કહું છું કે વંદુના પદ તો પ્રેમાનંદ સ્વામી ગાતા હતા અને આપણે ગાઈએ છીએ. પ્રેમાનંદ સ્વામી વંદુના પદ જયારે ગાતા મૂર્તિ સંભાળી અને ત્યારે સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં એમ કહ્યું કે આવી રીતે ભગવાનને સંભાળીને પદો ગાય છે, આવા સાધુને તો ઉઠીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીએ. ઈ ના ઈ જ વંદુના પદ એ આપણે રોજ ગાઈએ. કેટલી વાર ગાઈ નાખ્યા, કેટલી વાર ગાઈ નાખ્યા આપણે. લો મહારાજને ખબર નહીં હવે થતું હોય કે ન થતું હોય કાને દંડવત કરીએ. ભગીના ઈ જ પદો છે. પ્રેમાનંદ સ્વામી ગાતા, ભજન સ્વામી આ નથી વિચારણીય પોઈન્ટ ભાઈ. ક્યો મહારાજ એમ કેતા કેવો આમ આમ ઈ ખાલી આપણે વચનામૃત વાંચીએ ને તો આપણને એમ થાય મહારાજ નું આમ દિલ બારું આવી ગયું હોય ને એવા તો શબ્દો નીકળ્યા કે આવા સાધુને તો ઉઠીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીએ. અને મહારાજ કરી બી લેતા, પદ ઇનાઈ હતા, પણ જે પ્રેમાનંદ સ્વામીના દિલમાં ભાવ હતો, જે મહારાજને રાજી કરવાનું તાન હતું, એ તાન આજે ભાવ આજે આપણે ફરી ગયો. આજે ક્રિયાઓ તો બધી જ નન સંતો કરતા એવી અમે કરીએ, દાદા ખાચર ને ગોવર્ધનભાઈ ને પર્વતભાઈ ની કરતા એવી તમે કરો, પણ ભાવ જે છે એ બદલી ગયો. એટલે હું ઘણી વાર કહું કે આખું ઘર તમારું કપાસનું ભર્યું હોય, બરાબર, આખું મકાન તમારું કપાસનું ભર્યું હોય અને એ વખતે 1400 રૂપિયા ભાવ હોય કપાસનો મણે, બરાબર, એટલે આમ તમારી છાતી ગજગજ ફૂલતી હોય કે આખું મકાન ભર્યું 1400 રૂપિયા ભાવ, 1400 રૂપિયા ભાવ, અને પછી કાંઈ બી એવા દેશકાળ આવે ને માર્કેટ ડાઉન થઈ જાય ને કડડડ ભૂસ કરતું માર્કેટ આવે હેઠું અને 700 રૂપિયા થઈ જાય કપાના, તમારા મોઢા કેવા તરત થઈ જાય જોજો ભાઈ, લંઘાઈ ગયેલા રીંગણા જેવા થઈ જાય. કે 1000 હતો ત્યારે નો વેચ્યો, 1100 થયા ત્યારે નો વેચ્યો, 1200 થયા ત્યારે નો વેચ્યો અને વા 700 માં હાવ આવી. કપાસ એટલો ને એટલો છે તમારી પાસે, એક દિવસ ઈ કપાસ ને જોઈને તમે રાજી થતા હતા, આજ 1400 ભાવ છે મારી પાસે એટલો કપાસ છે કેટલો રૂપિયો આવશે, અને એક દિવસ ઈનો ઈ કપાસ જોઈને તમારા મોઢા ઢીલા પડી જાય, માળો એટલો બધો હંગરી રાખ્યો વેચી નાખ્યો હોત તો. ઈનો ઈ કપાસ તમને રાજી પણ કરે અને તમને દુખી પણ કરે, શું કરવા, ભાવ વધી જાય તો રાજી કરે અને ભાવ ઘટી જાય તો દુખી કરે, ભાવ વધી જાય તો માલમ માલ કરે અને ભાવ ઘટી જાય તો પાઈ માલ પણ કરે. ઈનો ઈ જ કપાસ. એમ મારું કથા કરવાનું, કીર્તન ગાવાનું કે ભજન કરવાનું, મારું તમારું બધાનું જે કઈ ક્રિયાઓ આપણે કરીએ, સત્સંગ સંબંધી, ધર્મ સંબંધી, ઈશ્વર સંબંધી, કઈ પણ જો એમાં ભાવ વધી જાય તો માલમ માલ થઈ જાય અને ભાવ ઘટી જાય તો પાયમાલ પણ થઈ જાય. અને 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 તમને જો હું વાત કરું, ભગવાનને રાજી કરવા, સંતને રાજી કરવા કરવાનું હોય એટલે એમ આ તમે તમે અહીંયા અમારા કરતા લગભગ ડબલ હશો, જાજા નહીં હો તોય કેટલો મોજથી કથા કરું છું. કયો લ્યો હે ભાઈ, કઈ ઢીલું પડવા દીધું? અને હું કરવા આપણે આ આ અમારા મહારાજ મારે મોર બેઠા છે, અહીંયા અમારા હરિવલ્લભ સ્વામી બેઠા છે, પૂજ્ય ધર્મવલ્લભ સ્વામી, બધા સાધુ બેઠા છે. એકવાર આ બધા સાધુ આપણા ઉપર રાજી થાય ત્યાં આપણે આખા ગામને રાજી કરીને કામું જ ભાઈ. કે આવા સંતો રાજી થાય એટલે આપણી વાણી ને આપણું વર્તન કે જે કાંઈ છે એ બધું સફળ થાય. હું તો મારા સાધુને સતત કહું છું કે આપણાથી આ કળિયુગમાં કાંઈ એવા જપ થવાના નહીં, એવા તપ થવાના નહીં, એવા કાંઈ વ્રત થવાના નહીં. સાંદ્રાયણું કોણ કરે છે હવે ભાઈ? કયો લો હાલો, તપશ્ચર્યાઓ ક્યાં રહી આપણે હવે? કયો હાલો ભાઈ, આપણાથી એવું કાંઈ નહીં. એક જ સાધના છે કળિયુગમાં, મહારાજને અને એના સંતો ભક્તોને રાજી કરવા થાય એટલી ક્રિયા કરવી, આપણું બધું છોડીને રાજી થાય એવું કરવું, એ સૌથી મોટામાં મોટી સાધના છે. એટલે બિહારી લાલજી મહારાજે ભગવાન સ્વામિનારાયણનો મહિમા ગાયો અને મહારાજને કહે કે મહારાજ તમે તો મુનિઓના પણ ઈશ્વર છો, ઈશ્વરોના પણ ઈશ્વર છો, અનેક બ્રહ્માંડોના કારણ છો, તમે ધર્મને ધારણ કરનારા છો અને તમે સુબોધદાયક છો, અને મહારાજ તમે મુનિન્દ્રોના પણ નાયક છો. મહારાજ તમે કુપાત્રનું નિકંદન કરનારા છો અને તમે
ભક્તિના નંદન છો, ભક્તિને પણ તમે આનંદ પમાડનારા છો. આ આ એક વિશેષણ બહુ સરસ છે, ભક્તિ નંદન. નંદયતિ ઇતિ નંદન, સંસ્કૃતમાં નંદન શબ્દનો અર્થ એવો થાય, નંદયતિ ઇતિ નંદન. જે આનંદ પમાડે એને નંદન કહેવાય, જે આનંદ પમાડે એને નંદન કહેવાય. નંદન શબ્દનો અર્થ એટલો થાય આનંદ પમાડનારા. ભક્તે હે નંદન ઇતિ ભક્તિ નંદન, ભક્તિને આનંદ પમાડનારા, એટલે મહારાજનું નામ પડ્યું ભક્તિ નંદન. ધર્મને આનંદ પમાડનારા એટલે મહારાજનું નામ પડ્યું ધર્મનંદન. પછી બહુ બહુ આવી રીતે શબ્દ પ્રયોગ થતો રહ્યો એટલે નંદન શબ્દ પુત્રવાચક પણ પછી થઈ ગયો, એટલે નંદનંદન, ધર્મનંદન, ભક્તિનંદન, દશરથ નંદન, એમ બધા પછી શબ્દ પ્રયોગ થાય. પણ નંદન શબ્દનો અર્થ એટલો આનંદ પમાડનારા. સ્વામિનારાયણ ભગવાનનું વિશેષણ વાપર્યું ભક્તિનંદન, ભક્તિને આનંદ પમાડનારા. ભક્તિ એટલે શું? ભગવાનમાં અતિશય સ્નેહ. જેને ભગવાનમાં અતિશય સ્નેહ હોય એને આનંદ પમાડનારા ભગવાન સ્વામિનારાયણ છે, એને લાડ લડાવનારા ભગવાન સ્વામિનારાયણ છે. ભગવાન સ્વામિનારાયણ બીજા કોઈને લાડ ન લડાવે, જેને એનામાં સ્નેહ હોય એને ભરપૂર લાડ લડાવે. આજ દિવસ સુધીના આચાર્યો બધા એમ કહેતા આવ્યા કે ભગવાન છે એ અધર્મનો નાશ કરવા લોકમાં આવે, એક બીજું ત્રીજું કરવા આવે. વચનામૃતમાં મહારાજે એટલું કહ્યું કે ભગવાન આ બ્રહ્માંડમાં જે આવે છે એ એના ભક્તને લાડ લડાવવા માટે આવે છે. અધર્મના નાશ તો ધામમાં રહ્યા થતા પણ થાય, અને એટલા માટે ઈશ્વર એને જ લાડ લડાવે જેને એનામાં સ્નેહ હોય. પછી મને હોય તો મને લડાવે, તમને હોય તો તમને લડાવે, એમાં કોઈની લાગવગ ચાલતી નથી. આ વાત પાકી છે. અને એટલા માટે વિહારી લાલજી મહારાજે અંતમાં એવું કહ્યું કે હે મહારાજ, મારે બીજું કઈ જાજો નહીં જોતું, હું એક જ માંગણી કરું છું કે મને અખંડ તમારા ચરણારવિંદની સ્મૃતિ રહે. મને મહારાજ તમારી સ્મૃતિ રહે, અને સ્મૃતિ એની જ રહે જેનામાં સ્નેહ હોય. જેનામાં સ્નેહ હોય ને અખંડ સાંભળે. સ્નેહ તૂટે એટલે સાંભળતા બંધ થઈ જાય. જેનામાં સ્નેહ હોય સદૈવ સાંભળે. અને વિહારી લાલજી મહારાજ એટલા માટે સ્તુતિ કરતા બોલ્યા, અહો પ્રભુ સ્તુતિ કરું છું એટલી ઈચ્છા ધરો, તવાંગ્રીની સ્મૃતિ રહે વિહારી લાલજી કહે. અહો પ્રભુ સ્તુતિ કરું છું એટલી ઈચ્છા ધરો, તવાંગ્રીની સ્મૃતિ રહે વિહારી લાલજી કહે. અહો પ્રભુ સ્તુતિ કરું છું એટલી ઈચ્છા ધરો, તવાંગ્રીની સ્મૃતિ રહે વિહારી લાલજી કહે. અહો પ્રભુ સ્તુતિ કરું છું એટલી ઈચ્છા ધરો, તવાંગ્રીની સ્મૃતિ રહે વિહારી લાલજી કહે. નમો મહામુનીશ્વરમ અધીશ્વરાદિશ્વરમ અનેકયંડકારણમ સુધર્મ ધુર્વિદારણમ. નમો મહામુનીશ્વરમ અધીશ્વરાદિશ્વરમ અનેકયંડકારણમ સુધર્મ ધુર્વિદારણમ. હે અનેકયંડકારણમ સુધર્મ ધુર્વિદારણમ. અનેકયંડકારણમ સુધર્મ ધુર્વિદારણમ. હે અનેકયંડકારણમ સુધર્મ ધુર્વિદારણમ. અનેકયંડકારણમ સુધર્મ ધુર્વિદારણમ. વિહારી લાલજી મહારાજે સૌ પ્રથમ ભગવાનની સ્તુતિ કરી અને પરમાત્માનું સ્મરણ રહે એવી માંગણી કરી. ભગવાન પાસે શું માંગવું એ સૌથી પહેલું આ સંપ્રદાયમાં સ્વામિનારાયણ ભગવાને શીખવાડ્યું. સ્વામિનારાયણ ભગવાન જ્યારે ગાદીએ બેઠા અને રામાનંદ સ્વામી ખૂબ પ્રસન્ન થયા ગાદી સ્વીકારી એટલે,
અમુક વખતે અમુક વ્યક્તિત્વ ગાદી ઉપર આવે ને તો બધાને હર્ષ થાય, આનંદ થાય. સ્વામિનારાયણ ભગવાન જે દી ગાદી સ્વીકારી તે દી બધા સત્સંગને ખૂબ આનંદ થયો. આજ રાકેશ પ્રસાદજી મહારાજ ગાદી આવ્યા તો આ સત્સંગ ખૂબ રાજી થયો, અને હમણાં મોદી સાહેબ આ ભારત દેશની ગાદી ઉપર આવ્યા તો એ ભારત દેશ બહુ રાજી થયો. અમુક માણા ગાદી ઉપર આવે એમાં બધા રાજી થાય. એટલે રામાનંદ સ્વામી બહુ રાજી થયા અને મહારાજને માંગવાનું કહ્યું. આ આ આ વસ્તુનું મેં ધ્યાન હંમેશા દોર્યું કે બધા આપણા દુઃખની જ વાત કરે. મહારાજે આપણા દુઃખ માંગ્યા પણ એ બીજા નંબરે માંગ્યા છે. તમે જો સત્સંગી જીવનમાં રામાનંદ સ્વામીએ વરદાન માંગવાનું કહ્યું ત્યારે પહેલું વરદાન સ્વામિનારાયણ ભગવાને ગુરુ પાસે એ માંગ્યું કે હે ગુરુદેવ, જો હું તમારા વરદાનને પાત્ર હોઉં તો મને તમે એવું વરદાન આપો કે મને અખંડ ભગવાનનું સ્મરણ રહે. આ પહેલું વરદાન. એક વાત તો સત્સંગી જીવનનો શ્લોક તમે જોજો, એમાં બે વરદાન માગ્યા એવી વાત જ નથી. મહારાજે ઝાઝા વરદાન માગ્યા છે અને એમાં બહુવચનમાં પ્રયોગ કરેલો છે કે આટલા વરદાનો મને આપો. અને એમાં પહેલું વરદાન મહારાજે આ માંગ્યું છે કે હે ગુરુદેવ, જો હું તમારા વરદાનને પાત્ર હોઉં તો મને એવું વરદાન આપો કે અખંડ ભગવાનનું સ્મરણ રહે. આ પહેલું વરદાન માંગ્યું છે. શ્રીજી મહારાજે વરદાન માંગવામાં ઈશ્વરમાં પ્રીતિ અને એના ભક્તમાં આત્મબુદ્ધિ આ બે વરદાન માંગ્યા એમ તમે સ્પષ્ટ કહી શકો. પણ પેલી ભગવાનમાં પ્રીતિ અને એના ભક્તમાં આત્મબુદ્ધિ, કે જે દુઃખ મારા ભક્તને આવવાનું હોય એ દુઃખ મને આવો અને મારો ભક્ત સુખી રહેવો જોઈએ, આ વરદાન સ્વામિનારાયણ ભગવાને માંગ્યું. એમાં પહેલું વરદાન ભગવાનનું સ્મરણ માંગ્યું, બીજા વરદાનમાં ભક્તોના દુઃખ માંગ્યા. મહારાજે મને તમને માંગતા શીખવાડ્યું. ઈશ્વર પાસે માગવું તો શું માગવું. અમારા હરિનંદન સ્વામી બીમાર છે ને, તો અમારા નિર્ગુણ સ્વામી એક દી ભગવાન પાસે જઈને કહેતા હતા કે આ હરિનંદન સ્વામીની બીમારીને લઈને જે કાંઈ દુઃખ છે એમાંનું 25% મને આવો. મેં કીધું 25, મને કે ભાઈ બહુ બધું આપણે ન લઈ લેવાય કે, પણ 25% એ કે, અને એ કે આ હું દિલથી માંગુ છું કે એને જે દુઃખ આવવાનું હોય એ ભગવાન એને ઓછું કરે ને 25% દુઃખ મને આપે. હા, એટલી જિગર તો હરિનંદન સ્વામીએ કરી, મેન બાલસ્વામી હજી નથી કરી કોઈ દી. બાલસ્વામી થાય આપણાથી એવી જિગર. ઈ શ્રીજી મહારાજે એક ભગતની નહીં અનંત હરિભક્તોના દુઃખની માંગણી કરી કે હે ગુરુદેવ, જો હું તમારા વરદાનને પાત્ર હોઉં તો ભક્તને જેટલા દુઃખ આવવાના હોય એ મને આવે અને મારો ભક્ત સુખી થાય. આવો દયાળુ ભગવાન હજી સુધી આ દુનિયામાં આવ્યો નથી ને આવશે પણ. આવો ભગવાન ક્યાંથી આવે ભાઈ? આવા દુઃખ કોણ માંગે? ક્યારેક તો માગી જોજો તમે ભાઈ. આ તમે પતિ પત્નીઓ કેટલા બધા હેતપ્રીતથી રહેતા હોય તો જો એકાબીજાને દુઃખ આવ્યું હોય તો કોઈ પડખે ઊભું નથી રહેતું. એક ભાઈ તો એની પત્નીને વારે વારે કીધા કરે, તારા જેવું મને હેત કોઈ નામ નહીં કે, તારા તું છો એટલે મારે આખી દુનિયા છે, કે તું ન હો તો મારે કે આ જગતનું શું કામ છે, એવું બધું બોલ બોલ કરતો હતો. એક દી એની પત્નીને એમ થયું કે આને જરાક હું પરીક્ષા કરી લઉં. એટલે એને પૂછ્યું કે માનો કે કદાચ તમને આટલું બધું મારામાં હેત છે ને હું મરી જાઉં તો તમારું શું થાય? તેનો પતિ કે તો એ કે હું ગાંડો થઈ જાઉં. ગાંડો એ કે તું મરી જાતો તો એ કે હું ગાંડો થઈ જાઉં. એની પત્ની કે તો પછી તમે બીજું ઘરવાળું કરો કે ન કરો? એ કે ગાંડા હોય ગમે કરે. એ કે ગાંડા હોય તો એ ગમે કરે. આટલા આટલા હેત હોય ત્યાં તમારા હેત કેટલા? બોલો જરાક અમથો. આપણા હેતો તો કેટલા? આ બહુ સ્પષ્ટ છે. મને મને આ થોડા માણા મજા બહુ જાજી આવી ગઈ એટલે હું આટલી આટલી વાતો ને તું અહીંયા નથી કરતો. આમાં થોડા બધા તમે છો પણ મને મજા એટલા માટે આવી ગઈ. આપણું હેત કેટલું? જો હું તો મારું જ ઘણી વાર જોયા કરું. આપણને ભગવાનમાં હેત કેટલું? આ તો આ બધા આ બધા આપણે પ્રશાંત સ્વામી બધા આપણે વિચારો આપણું હેત કેટલું ભાઈ. લ્યો ઘરે સાયકલ હાંકવા નોત મળતી, અહીં ફોર વ્હીલ ગાડી મળે બરાબર. ઘરે એક પંખો બદલવાનો વેત ન હોય, અહીં આપણે એસી હોતા હોય.
અહીં વ્યાસપીઠ હોય બે બાજુ દેશીને ફુવારા આવતા હોય, અને ઘરે તો મહિને એકાદી બે વાર કઈક પ્રોગ્રામ થતા હોય ને આ તો રોજની ભાઈ સ્વામી હારી રસોઈ કરીને જમજો, અમારો ભાવ છે સ્વામી હારી, રોજ હારી રસોઈ દાબો ભાઈ, એટલે એમ બધું હાલ્યું જાય. પણ જો જેવા નન સંતો ને દેશકાળ આવ્યા તા, ખાવા મળે નહીં, ક્યાંય રહેવા મળે નહીં, અને ક્યાંય માનની વાત તો ઘરે ગઈ, અપમાનો જ ત્યાં કરે. અને આજ તો આ મારે 22 વર્ષ છે, ક્યાંય આપણું અપમાન થયું એવી વાત નહીં, જ્યાં જઈ ગયા નકરા સન્માન થાય. બિચારા આમ, એ તમારે હું જો કહેતો હતો કે અમારે સાધુને જ્યાં જઈ ત્યાં ફૂલડા ભાઈ 2.5 કિલોમીટર સુધી પાથરે. આ મોદી વડાપ્રધાન થયા તો કોઈ નહીં પાથરતું હોય કયો ભાઈ, અને જ્યાં ઘરે જઈ ગયા બિચારે પાણકોરાના નવા ગાડલા રાખ્યા હોય, ઓસાડ રાખ્યા હોય, એ પાથરી દે, અને માન સન્માન એટલા મળે, ખાન પાન બધું લેર છે, એટલે થોડાક ભગવાન ભજાય. જો દુઃખ હારી પટને આવ્યા હોય ને તો ખબર પડે કે સ્વામિનારાયણમાં હેત કેટલું છે. સંકટ આવ્યા હોય તો ખબર પડે, ઈ તો ખબર પડે, હેતની પરીક્ષાઓ તો ત્યારે થાય. એટલે આપણે પૂછે સ્વામી આવ્યા છે ગુરુકુલના, તો શાસ્ત્રીજી મહારાજની હતા, એમણે જે દુઃખો સહન કર્યા, હા, ઈ જે માન અપમાનો સહન કર્યા, ઈ જે એમણે જે ભૂખો સહન કરી, અપમાનો સહન કર્યા, અને જે આ સ્વામિનારાયણની ચુંદડી ઓઢીને સ્વામિનારાયણનું નામ રોશન કરવા મહેનત કરી, એવા સંકટ જો આપણે આવ્યા હોય તો કશું જ થાય નહીં. હેતની પરીક્ષા તો દુઃખમાં ખબર પડે, સંકટ આવે, દુઃખ આવે, તઈ ખબર પડે કે હેત કેટલું છે. ભગવાનમાં જે એવું હેત નહીં, ભગવાનના સંત ભક્તમાં આપને હેત નહીં. સ્વામિનારાયણ ભગવાનના સંપ્રદાયનો સિદ્ધાંત જુઓ ને તો આટલો જ છે કે કરી કરીને ઈશ્વરમાં હેત કરવું અને એના સંત ભક્તમાં આત્મબુદ્ધિ કરવી, આ સ્વામિનારાયણ ભગવાનનો સાર હતો. અને મહારાજના એક એક ચરિત્રમાંથી આ વાત આમ એક ધારી હોંહરવી દેખાય તમને, મહારાજને આ તાન હતું. અને મને તમને હજી જેવું દેહમાં હેત છે, આ લોકમાં હેત છે, એવું ભગવાન અને ભગવાનના સંત ભક્તમાં નથી. શ્રીજી મહારાજે બે વરદાન માંગીને મને તમને બતાવ્યું કે ભગવાનમાં પ્રીતિ અને એના સંત ભક્તમાં પ્રીતિ. આજ વિહારી લાલજી મહારાજે મને તમને માંગતા શીખવાડ્યું કે ભગવાનમાં પ્રીતિ થાય એવું માંગવું. હું તમને આમાંથી પૂછું ને, તમે મંદિરે જઈને આમ ગળગળા થઈને કોઈ દી ભગવાનને પ્રાર્થના કરી હોય કે હે મહારાજ, જેવું પ્રેમાનંદ સ્વામીને તમારામાં હેત હતું એવું મને તમારામાં હેત થાય એવી દયા કરજો. આવી આમ ગળગળા થઈને ભાવથી ભગવાનને પ્રાર્થના કરી હોય એવા ઊંચી આંગળી કરો જી તમારામાંથી. અમારામાંથી ન કરાવાય, તમારામાંથી જેને કરી હોય ઊંચી આંગળી કરો. હરિભક્તો હેઠે બેઠા છો, એમાં અમુક આટલી કરી છે એટલે એમાં બીક છે કે બરોબર નથી હજી, એમ એક બે જણાય તે એ તેઓ આમાં આમાં આમ ધડાકા બંધ, આમ તો હાથ કોઈનો થયો જ નથી. ચાલો, બહુ સીધી વાત છે, આપણે ઈશ્વર પાસે જાય તો માંગીએ છીએ શું, આ હરખું કરી દો ને, ઓયલું હરખું કરી દો ને, આ ઠાળે પાડી દો ને, આ ઠેકાણે પાડી દો ને, અમે હોય તો આ મારું મંદિર પૂરું થઈ જાય એવું કરજો ને, આ મારો ઉત્સવ રંગે સંગે પૂરો થાય, હું પણ પૂરો કરીને કરવો, અધૂરો રે તો અધૂરો ને પૂરો થાય પૂરો. કોઈ દી ઈશ્વર પાસે ભક્તિ માંગી, કોઈ દી ઈશ્વર પાસે વિરક્તિ માંગી, કે જેવો નિષ્કુળાનંદ સ્વામીને વૈરાગ હતો એવો વૈરાગ મહારાજ મને દેજો, એવું કોઈ દી માંગ્યું આપણે? બહુ સીધી વાત છે, આપણો લક્ષ્ય કંઈક જુદો છે. આપણા આપણા ટાર્ગેટમાં આ ચીજ છે જ નહીં કે મારા જીવનમાં ભક્તિ આવે, વિરક્તિ આવે, એ આપણા જીવનનો ટાર્ગેટ જ નથી. આપણા જીવનના ટાર્ગેટ કંઈક જુદા છે. એટલે માંગીએ, વિચાર કરીએ તો એ વસ્તુ ઉપર ફોકસ કરીએ, આ બે ચીજ ઉપર કોઈ દી વિચાર નહીં કરીએ કે મારામાં ભક્તિ કેમ આવે, વિરક્તિ કેમ આવે. અને શ્રીજી મહારાજ ભજન સ્વામી વચનામૃતમાં એમ કહી દીધું, ભગવાનના સ્મરણ વિનાનું ગાયું તે ન ગાયા સમાજ. ગાયા કરો કયો ભાઈ, રાત દી ગાયા કરો. સ્વામિનારાયણને કોઈની હારે મતલબ નથી, એને તો કેટલું ભાવથી અને સ્નેહથી કરો એની હારે જ મતલબ છે. બાકી તમારું હોનાનું ગાવાનું હોય, હોનાનું તમારું આ લોકનું બધું હોય, એ રાજી ન થાય. અને એ કોઈથી ભોળવા એવા નથી, એ કોઈથી છેતરા એવા નથી,
ઈ ઘડીકમાં રીજે એવાય નથી, ઘડીકમાં ખીજે એવાય નથી, એને રાજી કરવા એ બહુ કઠણ કામ છે. માટે આ એકાદશ મહોત્સવ હરિવલ્લભદાસજી સ્વામીએ જે આયોજન કર્યું, આ કથા તમે પાંચ જણાના જીવનમાં જો સાર્થક થાય એટલે આપણા મહોત્સવનો ડંકો વાગી ગયો. એક જીવ ભગવાનને માર્ગે વળે એટલે ખૂબ કામ સફળ થયું કહેવાય. હે એવા એક રાખજો એ તમે રામ થી, હે જેવા બફયાને મોર રે એવા હેત રાખજો તમે રામ થી. જેવા રાખે ચંદ્રને ચકોર રાખે બફયાને મોર, એવા હેત રાખજો તમે રામ. હેતરે વખાણીએ કુંજ લડકેરા, હેતરે વખાણીએ કુંજ લડકેરા, બચાને મેરા મન પીજાય, બચાને મેરા મન પીજાય. આઠ આઠ માસે તો આવીને ઓળખે એનું, એનું નામ હેત રે કેવાય. એવા હેત રાખજો એ, બાબા એવા હેત રાખજો તમે રામ થી. જેવું ચંદ્ર ને ચકોરી ને હેત છે એવું ભગવાનમાં હેત રાખો. હે મને તો ઘણી વાર કોઈ એમ કહે ને કે ભાઈ ભગવાન સ્વામિનારાયણમાં હેત રાખવું, બીજાનું નામ ન લેવું ને એવું વાત કરતું હોય ને, તે હું બાલસમી ને એકદી કહેતો હતો. મેં બાલસમી આ વી વર આપણે સાધુ થયા એમને થયા, સ્વામિનારાયણમાં હજી જેવું જોયું હેત નથી, બીજે ક્યાંથી થવાનું? એટલે હેતનો પ્રવાહ જ નથી. તમે વિચાર તો કરો, જેની ચૂંદડી ઓટી એમાં હેત કરવા મચી છે તો નથી થતું, બીજે ક્યાં થઈ જવાનું? ભાઈ કેટલું હેત તમે પાસ કરો. અને એક વાત બહુ પાકી છે તમારું તો ઠીક, અમારાનું તો નિષ્કુળાનંદ સ્વામીએ પાકું કીધું, સાધુનું હયું તો હેતથી ભર્યું હોવું જોઈએ. એવું હેતથી ભર્યું, હું તો એ જ વિચાર્યા કરું કે આવું હેત કેદી આપણા દિલમાં થાહે. હજી તો નકરી નફરતું વર્ષ્યા કરે, ઘૃણા વર્ષ્યા કરે, અભાવ અવગુણ નિંદા ટીકા નફરત રાગ દ્વેષ આ બધું વર્ષ્યા કરતું હોય ને, મનમાં એના વિચારો આવ્યા કરતા હોય, એટલે સમજી લેવું કે હૃદય હાવ કોરે કાટ છે. આ હૃદય લુખું હોય ને ભાઈ, એટલે નિંદા ટીકા નફરત ઘૃણા અભાવ અવગુણ આ બધું જ અંદરથી આવ્યા કરે બારું. અને જેદી આ તમે આ જો આ પાણી સાટવું પડે છે, આ ધોડીમાં શુક્રવાર કોરું થઈ જાય ને એટલે ડમરિયું ચડે નકરિયું, આની ધોડી એવી ઉડે નો કોઈને બે હવા દે, મેલા મેલા કરી નાખે, કોઈને હક ન આવવા દે, આ ડમરિયું ચડે. અને તાપે એવો આવે વરાળો મારે, અને પાણી છાંટી દો એટલે બધું ભીનું થઈ જાય, ડમરિયું ઉડતી બંધ થઈ જાય, તાપ આવતો બંધ થઈ જાય, ટાઢું થઈ જાય અને બધું શાંત થઈ જાય. હેતનું કામ એવું છે, સ્નેહનું કામ એવું છે કે એ માણસને ટાઢો કરી દે, શાંત કરી દે. પછી કોઈની નિંદા ટીકા થાય નહીં, અભાવ ગુણ આવે નહીં, કોઈનો દ્રોહ થાય નહીં, કોઈની યારે દ્વેષ રહે નહીં, એનું હૈયું હેત ભર્યું હોય. સ્વામિનારાયણ ભગવાનનું હૈયું ને એના સંતોના હૈયા એવા હતા, એટલે તો અમારા નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું કે અતિ હેત ભર્યું છે હૈયે રે, આંખે અમૃત વરસે છે, કહે નિષ્કુળાનંદ શું કહીએ રે, એ જન જોઈ હરી હરખે છે, એ જન જોઈ હરી હરખે છે. અતિ હેત ભર્યું છે હૈયે રે, થોડું ઘણું હેત નહીં, અતિ હેત ભર્યું છે હૈયે રે,
અને એ તહીએ ભર્યું કારણ આંખે અમૃત વરસે છે. આંખમાંથી ઝેર નથી વરસતું, અમૃત વરસે છે. કહે નિષ્કુળ આનંદ શું કહીએ રે, એ જન જોઈ હરી હરખે છે. ભગત હોય ને તડાકા મારતો એટલે સમજી લેવું કે ભગત જ ન હોય. એને ક્રોધના ફૂફાડા મારતો હોય, નિંદા ટીકાના ફૂફાડા મારતો હોય, બેહી જાય અને એક એક કલાક કોકની નિંદામાં ઉતરી જાય તો એને હો ન વળે, ભગત જ ન હોય. ભગત હોય એનામાં ભક્તિ હોય ને ભક્તિ હોય એને આ કામ કરવું પોહાય જ નહીં. આપણા હૃદય જેટલા લુખા એટલા જ અભાવ અવગુણ નિંદા ટીકા, નહીતર એ ટાઈમ ક્યાં હોય કે કોકની ખોદણી કરવા બે. એટલો ટાઈમ ઈશ્વરમાં હેત ન કરે ભાઈ, ભગવાનને સંભાળીને માળા ન કરે, એવો સમય જ એની પાસે ફાલતો ન હોય. એટલે આ બહુ બહુ સમજ્યા જેવી ચીજો છે બધી. ઈશ્વરમાં આપણી પ્રીતિ કેટલી એનો તપાસ કરતો રહેવો. આ તમે આમ જો ને મહારાજનું, મેં તમને કીધું આપણા વિહારી લાલજી મહારાજનું, જો ભગવાનમાં હેત એટલે માગ્યું તમારામાં મને પ્રીતિ રહે, તમારી સ્મૃતિ રહે. અને હવે એને સાધુમાં કેવું હેત વિહારી લાલજી મહારાજને. આ પ્રવાસ છે ને બધા નેવાના પાણી મોભારે ચડ્યાવા જેવા આવે છો હરિલીલામૃતમાં. સંતને આચાર્યમાં હેત હોય તો સમજાય, પણ આચાર્યને સંતમાં હેત, ભક્તને ભગવાનમાં હેત હોય તો સમજાય, પણ ભગવાનને ભક્તમાં હેત થાય તેથી ભક્તના ભક્તિના શિખર ચડ્યા કહેવાય. આજ વિહારી લાલજી મહારાજે ભગવાનમાં હેત એટલું અને હવે સંતમાં, અને બધા સંતોના નામ લઈ લઈ અને વિહારી લાલજી મહારાજે વંદના કરી છે. હા, મારે તો આખી હરિલીલામૃતની કથા કરવાની હોય એટલે મેં તો ખાલી શોર્ટમાં એક સંતની વંદના લીધી. બાકી વિહારી લાલજી મહારાજે, મુક્તાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, એક એક સંતના નામ લઈ એના ગુણ ગાય અને એક એક સંતને વંદના કરી છે. અને એમાં બધાની જ વંદનામાં એક સંત એવા આવ્યા કે એની વંદના કરતા વખતે વિહારી લાલજી મહારાજ એનું આચાર્યપણું પણ ભૂલી ગયા અને એક સત્સંગીપણું એને યાદ આવ્યું કે મને સત્સંગી કોણે કર્યો, મને સ્વામિનારાયણને ગમે એવો, હું સ્વામિનારાયણને ગમું એવો મને કોણે કર્યો, તો કે છે કે મારા ગુરુ ગુણાતીતાનંદ સ્વામી. અંતેથી બધું જ ભૂલી ગયા મહારાજશ્રી. એને એ નથી યાદ રાખ્યું કે હું આચાર્ય છું કે મોટો છું. મન મૂકી અમને એને ગુણાતીતાનંદ સ્વામીની વંદના કરી છે. અને હવે જે બીજી વંદના એ ગુણાતીતાનંદ સ્વામીની વિહારી લાલજી મહારાજ કરે. ભગવાનની વંદના કરી, આચાર્યોની વંદના કરી, બધા સંતોની વડીલ સંતોની કરી, અને પછી ગુણાતીતાનંદ સ્વામીની વંદના વખતે વિહારી લાલજી મહારાજ બોલે છે, સ્વરૂપે તો પોતે ત્રિગુણ પરવૃત્તિ ધરી રહે, 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 કરે વાર્તા એવી સુની કદી નહીં સંશય રહે, કરે વાર્તા એવી સુની કદી નહીં સંશય રહે, જુઓ જીતી છેણે મન મથ અમર્ષ્યા દિક ચમુ, જુઓ જીતી છેણે મન મથ અમર્ષ્યા દિક ચમુ, ગુણાતીતાનંદમ સકલ ગુણકંદમ નમુ નમુ, ગુણાતીતાનંદમ સકલ ગુણકંદમ નમુ નમુ, ગુણાતીતાનંદમ સકલ ગુણકંદમ
નમો નમો ગુણાતીતા બિહારી લાલજી મહારાજ બોલે ગુણાતીતાનંદ સ્વામી કેવા સ્વરૂપે તો પોતે ત્રિગુણ પર વૃત્તિ ધરી રહે જેના દિલમાં કોઈ દિવસ ન પ્રવેશ કરે રજોગુણનો નો પ્રવેશ કરે તમો ગુણનો અને સત્વ ગુણથી પણ પાર ત્રિગુણાતીત ફરે સ્વરૂપે તો પોતે ત્રિગુણ પર વૃત્તિ ધરે નિર્ગુણ પડે જીવનારા ગુણાતીતાનંદ સ્વામી હતા અને કરે વાર્તા એવી સુણી કદી નહીં સંશય રહે એવી વાતો કરે કોઈ જાતનો સંશય રહેવાનો દે અને એક વાત તમને હું કહું વાતો કોઈ ગમે એટલી હારી કરે પણ જો એ વાતો કરનારામાં હેત ન હોય તો સંશયો ઊભા થાય સંશયો શમે નહીં આવી વાત બહુ પાકી છે બિહારી લાલજી મહારાજને જો એટલો અહેસાસ થઈ જતો હોય કે સંશય ન રહે તો વાત પાકી છે કે એને એનામાં બહુ હેત હોય હેત હોય એટલી વાત આમ કદાચ મને વાત કરનારામાં હેત હોય ને મને બહુ ગુસ્સો આવતો હોય ને એ ક્રોધ ઉપર વાત કરતા હોય ને તો મને તરત એમ થાય કે એને કેવું આ તો અંતરયામી છે મારા દિલનું જાણી ગયા અને આજ મારું હિત થાય એવી વાત કરી હેત હોય એટલે આ વિચાર આવે અને જો હેત ન હોય ગુસ્સો આવતો હોય અને ગુસ્સા ઉપર વાત આવે મને નજરમાં રાખીને જ બોલ્યા એ બોલવાની હું બોલે જરૂર હતી તરત આમ થાય તમે જોજો મારી ઉપર જ વાત આવવા દીધી તરત એના બોલ અને આ પાકો છે પાકું એટલે પાકું અમારે તો એક બની ગયેલી ઘટના છે માણાને છે ને આમ અમુક જે ઘટના ઘટ્યું એને એમ લાગે એને મારી ઉપર જ કર્યું અમારે એક મોટા મંદિરના ટ્રસ્ટીઓ બધાય અને હું એને હુજ્યો છે ખબર નહીં હવે એમ સંજોગો વસાત એને જવું પડશે માળા રાત્રે પાર્ટીમ ગયા ક્યાંક મેફિલો કંઈક હશે અહીંયા ગમે ત્યાં ક્યાંક તે એમાં પાર્ટીમાં બધા ટ્રસ્ટીઓ ગયેલા હવે એને જવું પડ્યું હશે જોકે એ બહુ પાકું હતું કે ભાઈ જવું પડ્યું ટિકિટ કોક લાવી દીધી હશે તો એ કંઈક એવી મેફિલમાં ગયા અને બરોબર એક દી આ જૂની વાત છે ઘણા વર્ષ પહેલાંની પછી હું કરતો તો કથા અને પછી એમાં બધી થોડીક કંઈક એ રીતની વાત આવી કે મેં તો હરિભગત થઈને મેં કીધું ગમે ત્યાં ભવાયા જોવા વૈયા જાય પિક્ચર જોવા વૈયા જાય પાર્ટીઓમાં વૈયા જાય તો મેં કીધું હું આ આટલા એટલા વરેણે સત્સંગ આવી કંઈક વાત મારા થઈ ગઈ તે કથા પૂરી થઈને તો મારી પાસે આવ્યા મને કહે સ્વામી અમે ગયા હોય તો ગયા હોય પણ તમારે આમ જાહેરમાં ન કહેવું જોઈએ મેં કીધું હું ખુલ્લું થઈ ગયું મને નહોતી ખબર ને તરી ગયા આ પણ કશી જ ખબર નહોતી એ કઈ રીતે જઈએ ભાઈ પણ એ ઓલું કહે ને પાપ પીપળે ચડીને પોકાર એટલે કાંઈ બી ખોટું થતું હોય એટલે પછી તમને એમ આ મારી ઉપર આવ્યું એવું ન હોય આમ જ બધું આવતું જ હોય પણ હેત હોય તો માણસ હવળું લે અને કુહેત હોય તો માણસ આ બધા સંશયોના સમાધાન થતા જાય ભગવાન કે ભગવાનની કથા કે કોઈ એવા સંતની કથા સંશયોને દૂર કરતી જાય એમાં બોલવું ન પડે ઓટોમેટિક થતું જાય એટલે અહીંયા વિહારી લાલજી મહારાજ કે કરે વાર્તા એવી સુણી કદી નહીં સંશય રહે બાકી તો ગુણાતીતાનંદ સ્વામી જ કથા વાર્તા કરતા તોય ઘણાય બારા વાહર ખાવા બેહતા અને એમ બોલતા કામ ક્રોધનું ખંડન કરે ને સ્વામી એટલે એમ કહેતા અટાણના પોરમાં આ બધાને અટાણ તો આપણે જાહેરમાં બહુ બોલાય નહીં બાકી એમ એમ બોલતા લ્યો આવું આવાને સંભાળે છે બેઠા બેઠા એમ કહેતા નો ગુણ આવતો લ્યો ગુણાતીતાનંદ સ્વામીની કથામાંથી જ ગણાય ગુણ નહોતો આવતો કારણ કે માથે આવે એટલે જીવને ભીહી બહુ પડે પણ વિહારી લાલજી મહારાજ એવા મુમુક્ષુ જીવ હતા જેને ગુણાતીતાનંદ સ્વામીની કથા ગમતી અને એક વાત તમને હું ચોક્કસ કહી દઉં સાધુના સમાગમ વિના કોઈ દી કોઈનામાં રૂડા ગુણ આવે નહીં એક રઘુવીરજી મહારાજ હતા એણે ગુણાતીતાનંદ સ્વામીનો ખૂબ સારો સત્સંગ કરેલો એટલે રઘુવીરજી મહારાજમાં એવા સદગુણ હતા કે આખો સંપ્રદાય રઘુવીરજી મહારાજને યાદ કરે અને ગુણાતીતાનંદ સ્વામીના સત્સંગનું ફળ હતું અને જ્યારે ક્યારે ગુણાતીતાનંદ સ્વામી પાસે આવતા ત્યારે ગુણાતીતાનંદ સ્વામી એને એમ કહેતા કે આચાર્ય તરીકે આવ્યા છો
તો ગાદી નાખી દઉં, અને સત્સંગ કરવા આવ્યા હો તો હા મેં બેસી જાઉં. બે રીત હતી ભાઈ. આ દેશનો કોઈ વડાપ્રધાન થાય, મોદી સાહેબની આખા દેશમાં કદાચ વાહવા થતી હોય, પણ એની મા પાસે જાય ત્યારે વડાપ્રધાનના પદને લઈને ન જવાય, ત્યાં દીકરો થઈને જવાય અને ખોળામાં બેસી જવાય, ત્યાં પગે લાગી લેવું પડે મારી મા છે. ત્યાં પછી વડાપ્રધાન પદ ન હોય. એમ ગુણાતીતાનંદ સ્વામી પાસે રઘુવીરજી મહારાજ આવતા, સત્સંગી થઈને આવતા, સામે બેહીને કથા સાંભળતા, એટલે એનામાં સદગુણ આવ્યા. અને બીજા જ આચાર્ય મહારાજ આવ્યા, ગુણાતીતાનંદ સ્વામીને પ્રાર્થના કરવી પડી. સેકન્ડ આચાર્યમાં જ લ્યો, હે મહારાજ, એક રઘુવીરજી મહારાજ જેવો આચાર્ય દેજો. બીજે જ આચાર્ય પ્રાર્થના કરવી પડી. અને ગુણાતીતાનંદ સ્વામીની મહારાજે પ્રાર્થના સાંભળીને તૈયાર ત્રીજા આચાર્ય આવ્યા, વિહારીલાલજી મહારાજ. અને એવા ગુણીય લાવ્યા એ સામે બેન સત્સંગ કરતા. આગળ એક તમે એની એક પંક્તિ લખાણી જોજો, વિહારીલાલજી મહારાજ બોલે, સત્સંગ કર્યા વિનાના આચાર્યો હોય ને ભાઈ તો એનામાં સદગુણ ન આવે, એ વાત પાકી છે. સ્વામિનારાયણ ભગવાન જેવા સ્વામી નારાયણ પણ સત્સંગ માટે જાતા, અને સંતોના મહારાજ કે કોઈ નિમિત્ત નથી કે ફરીને જન્મ લેવો પડે, પણ છતાં એવું ઈચ્છીએ છીએ કે આવા સાધુના મધ્યે જન્મ લઈએ. આટલો મહિમા તો સંતનો સ્વામિનારાયણ ભગવાન રાખતા. એટલે મોટું પદ આવી જાય એટલે પછી કોઈ સત્સંગ જ કરવો નહીં, એ રીત બરાબર નથી. સત્સંગ તો ગુરુ થાય એને કરવો પડે, અને આચાર્ય હોય એને કરવો પડે. હારા સાધુના સત્સંગમાં રે તો સદગુણ આવે. એટલે વિહારીલાલજી મહારાજ ગુણાતીતાનંદ સ્વામીનો સત્સંગ કરતા, અને સ્વામી વિહારીલાલજી મહારાજ બોલે કે આ ગુણાતીતાનંદ સ્વામી કેવા, જુઓ જીતી જેણે મન મથ અમર શા દીક ચમો. મન મથ એટલે કામ, મન હ મથતી ઇતી મન મથ, કામ છે ને એ મનને મથે, કામના હવથી પેલી મનમાં ઉત્પન્ન થાય એટલે એને મનોજ કહેવામાં આવે. મન સહ જાયતે ઇતી મનોજ, મનમાં પેલા કામ ઉત્પન્ન થાય પછી શરીરમાં વ્યાપે. કામની ઉત્પત્તિ મનમાંથી થાય, વિચારોથી થાય. તમે એ રીતના વિચાર કરો એટલે કામ ઉત્પન્ન થાય, એ વિચારોને રોકી દો તો કામ ઉત્પન્ન થતો બંધ બી થઈ જાય, એટલે એને મનત મનમત કહેવામાં આવ્યું કામને. અને માણસે બહુ સાવધાની રાખવી પડે, કામ ઉત્પન્ન થાય એ વિચારોથી જ થાય, અમુક દ્રશ્યો જોવાથી, અમુક વિચારો કરવાથી. જો એ વિચારોને રોકી લે તો શરીરમાં વ્યાપે નહીં, નહીતર પછી શરીરમાં પણ વ્યાપી જાય. અને જો એ કંટ્રોલમાં ન રહે તો પછી બેઇજ્જતી પણ થાય ને આબરૂ પણ જાય, અને જેલમાં પણ જવું પડે ભાઈ. એ આ બધા કામના કાવતરા છે. એટલે મનમત કામ, અમર્ષ એટલે ક્રોધ, ગુણાતીતાનંદ ચમુ એટલે સૈન્ય. વિહારીલાલજી મહારાજ કે જુઓ જીતી જેણે મનમથ અમર્ષા દીક ચમુ, જેણે કામ ક્રોધરૂપી સૈન્યને જીતી લીધું છે એવા ગુણાતીતાનંદ સ્વામી, જે સકળ ગુણ બધા ગુણોના આધાર છે એવા ગુણાતીતાનંદ સ્વામીને હું વંદન કરું છું. અને હવે વિહારીલાલજી મહારાજ લખે કે મને સત્સંગીના નિયમ આપી સુખી કર્યો, અને જેવો હું ઋષકુળને ગમું ને એવો કર્યો, એ આ ગુણાતીતાનંદ સ્વામી છે. મને સત્સંગીના નિયમ શુભ આપી સુખી કર્યો, મને સત્સંગીના નિયમ શુભ આપી સુખી કર્યો, મને સત્સંગીના નિયમ શુભ આપી સુખી કર્યો, મને સત્સંગીના નિયમ શુભ આપે સુખી કર્યો, દયા આણી વાણી વધી શુભવળી સંશય હર્યો, દયા આણી વાણી વધી શુભવળી સંશય હર્યો, કર્યો કેવો છેવો વૃષ કુલપતિને
મન ગમું કર્યો એવો જેવો વૃષ કુળપતિને મન ગમું ગુણાતીતાનંદમ સકલ ગુણકંદમ નમો નમો ગુણાતીતાનંદમ સકલ ગુણકંદમ નમો નમો ગુણાતીતાનંદમ સકલ ગુણકંદમ નમો નમો ગુણાતીતાનંદમ સકલ ગુણકંદમ નમો નમો. વિહારી લાલજી મહારાજ બોલે કે મને સત્સંગીના નિયમ શુભ આપી સુખી કર્યો. આ ગુણાતીતાનંદ સ્વામીએ મને વર્તમાન ધરાવ્યા હતા. એટલે આપણા સ્વામિનારાયણ સંપ્રદાયનો આ નિયમ છે કે હરેકે સંત પાસે જઈને વર્તમાન ધારવા. અને છોકરાઓ તમારે ઘરે નવા જન્મે તોય થોડોક મોટો થાય એટલે એને ભગવાનની કંઠી વર્તમાન ધરીને બંધાવી દેવી. અને એમાં આપણો નિયમ એવો કે જીવને પરમાત્માને શરણે કરો, જીવને પરમાત્માને શરણે કરો. આ શરણાગતિ વર્તમાન ધારવા એટલે ભગવાનને શરણે થવું. હાથમાં પાણી આપે અને મંત્ર બોલે, કાળ માયા પાપ કર્મ યમ દૂત ભયાદહમ શ્રી કૃષ્ણ દેવમ શરણમ પ્રપન્નોસ્મિ સપાતુ મામ. હે ભગવાન, કાળ કર્મ માયા યમદૂતના ભયથી ડરીને હું તમારે શરણે આવું છું, તમે સર્વ પ્રકારે મારી રક્ષા કરજો. આમ પાણી હેઠું મૂકે અને સંતો એના ગળામાં કંઠી પહેરાવે એટલે એ જીવ ભગવાનને શરણે થઈ ગયો કહેવાય. આવી રીતે સૌ પ્રથમ વિહારી લાલજી મહારાજને વર્તમાન ધરાવનારા ગુણાતીતાનંદ સ્વામી હતા. અને એવું કહેવાય છે કે વિહારી લાલજી મહારાજ બહુ નાના હતા અને એમનો જન્મ ઈસવીસન 1820 સાલમાં વઢવાણમાં થયેલો. વઢવાણમાં તો કવિ દલપતરામનો થયેલો. વિહારી લાલજી મહારાજનો જન્મ સંવત 1908 થયેલો. એમના પિતાનું નામ હતું કૃષ્ણપ્રસાદ અને માતાનું નામ હતું ચતુરાદેવી. અને જ્યારે જન્મ થયો અને પછી બાળકને લઈ અને આ બે જણા ગુણાતીતાનંદ સ્વામી પાસે આવેલા અને ગુણાતીતાનંદ સ્વામી પાસે વર્તમાન ધરાવેલા. કારણ કે રઘુવીરજી મહારાજ હતા, એમને કોઈ સંતાન નહોતું એટલે દત્તક લીધેલા. પછી બીજા આચાર્ય આવ્યા તો એમને કોઈ સંતાન નહોતું, એને દત્તક જ લેવાના હતા. પણ એ કોઈને કાંઈ ખબર ન હોય કોને દત્તક લે, એટલે આવડા કૃષ્ણપ્રસાદ અને ચતુરાદેવી બંને વિહારી લાલજી મહારાજ નાના એને લઈને ગુણાતીતાનંદ સ્વામી પાસે આવ્યા અને ગુણાતીતાનંદ સ્વામીએ ત્યારે એને વર્તમાન ધરાવ્યા, કંઠી બાંધી અને સ્વામીએ આશીર્વાદ દીધો કે આ તમારો દીકરો વડતાલ ગાદીનો આચાર્ય થશે. એટલે ગુણાતીતાનંદ સ્વામીએ વર્તમાન ધરાવેલા અને ગુણાતીતાનંદ સ્વામીએ આશીર્વાદ દીધેલો અને ગુણાતીતાનંદ સ્વામીએ વિહારી લાલજી મહારાજને સત્સંગ કરાવેલો. અને એ વાતને યાદ રાખી અને વિહારી લાલજી મહારાજે આજે ગુણાતીતાનંદ સ્વામીને દિલથી વંદના કરી કે મને સત્સંગીના નિયમ શુભ આપી સુખી કર્યો અને કર્યો એવો જેવો ઋષિકુળપતિને મન કામ. આવી રીતે ગુણાતીતાનંદ સ્વામીને વંદના કરી છે. અને આજ તમારે બધાને બી આનંદની વાત છે કે એ ગુણાતીતાનંદ સ્વામીએ એવો બધાને સત્સંગ કરાવ્યો, એના સંત મંડળને એવો સત્સંગ કરાવ્યો અને હરિભક્તોને એવો સત્સંગ કરાવ્યો. આજ સ્વામિનારાયણ સંપ્રદાયમાં સૌથી વધારે જાજા સાધુ જો કોઈ પણ ના શિષ્ય પરંપરામાં હોય તો એ ગુણાતીતાનંદ સ્વામી છે. ગુણાતીતાનંદ સ્વામીની શિષ્ય પરંપરા અહીંયા બી જેટલા બેઠા છે બધા જાજા, લગભગ બધા તે ગુણાતીતાનંદ સ્વામીની પરંપરાના સાધુ છે. ભાઈ કયો એક એક સાધુ એની પાછળ સાધુ થયા એ પણ તમે જોવો આજે. હા, અમુક તો ઓલું કહે ને કે ભાઈ ગીર ગાય હોય તો પછી એનું જે એનો વાછડો હોય એ કઈ મોળો થાય. અને પછી ભાઈ અમુક વસ્તુ તો આપણે એવી કહેવાતી આવે કે મોરના ઈંડા છીતરવા ન પડે
એ ઓટોમેટિક એ વાત થઈને આવે. એટલે નિષ્કુળાનંદ સ્વામીના પૂર્વાશ્રમના દીકરા આવ્યા હતા ગઢપુરમાં, અને પછી મહારાજે લાડુબાને ભલામણ કરી કે આને જમવા બેહાડો, જમાડજો. અને જમાડવા માટે લઈ ગયા. એ જમાનામાં તમને ખબર ઘઉં તો કોઈને ખાવા મળતા નહીં. હા, બાજરો જુવારી, જુવાર્યું ખોરિયું મળતું. બહુ સારું હોય તો હારી જુવારી મળતી, ઈચ્છી સારું હોય તો કદાચ થોડોક બાજરો ખાવા મળતો, ઘઉં તો કોક કોક નસીબદારને મળતા. એટલે લાડુબાઈએ છે તો આને જમવામાં છે ને એક બે રોટલી, એક બાજરાનો રોટલો અને જુવારનો રોટલો બધું ભેગું કરીને આપ્યું. એટલે હેઠે મૂક્યો જુવારનો રોટલો, ઉપર બાજરાનો રોટલો ને એની ઉપર ઘઉંની રોટલી. કે પેલા ઘઉંની રોટલી ખાશે ને એથી વધારે ભૂખ હશે તો બાજરાનો રોટલો ખાશે, અને એથી વધારે ભૂખ હશે તો પછી જુવારનો રોટલો ખાશે એમ. એટલે ત્રણેય કેટેગરીમાં સારી વસ્તુ ઉપર પછી મોળીને પછી ઈચ્છી મોળી એમ મૂકી. અને એ જ્યારે નિષ્કુળાનંદ સ્વામીના પૂર્વાશ્રમના દીકરા જમવા માટે બેઠા, એટલે એને જે આખો ખડકલો આમ હતો ને એ આમ ઉલટાવીને ઊંધો કરી નાખ્યો. પેલા જુવારનો રોટલો ખાધો, પછી થોડોક બાજરાનો રોટલો ખાધો, ને પછી ચળું કરી લીધી, રોટલી તો ખાધી નહીં. એટલે લાડુબા ને કોઈ આવું કરે ભાઈ, કદાચ કોઈ કામ ઊંધો મૂકેલો હોય હેઠે રોટલી તો જગા આપણે એને આમ હવળી કરી લઈ કે આને ભૂલમાં ઊંધું મુકાઈ ગયું લાગે છે. એટલે રોટલી પેલી ખાઈએ આપણે એમ, જે સારું હોય પેલું ખાઈ, એ બહુ સીધી વાત છે આપણે. પણ એને આમ ઊંધો આંખ ઠપ્પો કરી નાખ્યો. લાડુબાઈ મહારાજને જઈને વાત કરી, મહારાજ આ મહેમાન કેવા કે આવી રીતે આખું જેમાં કંઈ ખબર પડતી નથી. ત્યારે મહારાજે એટલું કીધું કે લાડુબા મોરના ઈંડા છીતરવા પડે. આ તો નિષ્કુળાનંદ સ્વામીના પૂર્વાશ્રમના દીકરા છે, વૈરાગ તો એમાં એની મેળે. એમાં ગુણાતીતાનંદ સ્વામીની પરંપરા ને એની ફોજ તમે આજે જો આખા દેશ વિદેશમાં, આખા સ્વામિનારાયણ સંપ્રદાયમાં કેટલા સાધુઓ ગુણાતીતાનંદ સ્વામીની ગુરુ પરંપરામાં આવનારા છે. ખાલી મેં તો ઘણી વાર અમારી સભામાં અહીંયા વાત કરી રુસ્તમબાગમાં, એ આપણે આ અમારે જેતપુરનું આખું મંડળ, લો અમારા હરજીવન સ્વામીનું આખું મંડળ, આજ કેટલા બધા એમાંથી મંડળો અલગ અલગ એરિયાઓમાં સત્સંગ કરાવે. વર્ષો પહેલાં અમારે હરિસેવાદાસ સ્વામીને એ જેતપુર હતા ત્યારથી, એ વખતે તો મુંબઈ જવું એ વિદેશ જવા જેવું ગણાતું હતું. એટલે એ અરસામાં સ્વામી મુંબઈ જઈ એક એક પરામાં આપણે આમ આપણે કેવું પડે કે મુંબઈના કેટલા બધા પરાઓમાં સત્સંગનો પાયો જો હવ પહેલાં કોઈએ નાખ્યો હોય તો આ વસઈથી હરિસેવાદાસ સ્વામી હતા. બોલો, હા, જેતપુરથી જતા સ્વામીને વધાવવા પડે, અને પાછા નિષ્પૃહ પણ. એવું નહીં કે અહીંયા બટ બોયા હે તો ઈધર ઈ રહે ના, એવું નહીં, બહુ નિસ્વાર્થ ભાવે. પછી તો આ તો ભાઈ સત્સંગ જે જે આવતા ગયા પરામાં, ત્યાં એનો એનો ઓલો કેમ પગ રોપો તો વાલીના છોકરા અંગદે એમ રોપતા ગયા, સ્વામી એનો પગ લેતા ગયા. અટાણે વસઈમાં જ ખાલી પગ રાખ્યો, પણ બધે સત્સંગની શરૂઆત કરનારા હરિસેવાદાસ સ્વામી હતા. વર્ષો પહેલા જેતપુરથી સ્વામી મુંબઈ જતા, અને મુંબઈમાં બધા પરા વિસ્તારોમાં સત્સંગનું ખૂબ પોષણ કર્યું. આજે બીજા બધા મંડળો તમે છો, વેડ રોડ પર પ્રભુ સ્વામીની બધા છે, કલાકુંજમાં અમારે પૂજ્ય નીલકંઠ સ્વામી બધા સંતો છે, ઠેર ઠેર આજે બધા ગુણા, કરંજમાં અટાણે અમારે ભક્તિ સંભવ સ્વામીનું મંડળ આવ્યું છે. આ બધી ગુણાતીત ફોજ છે. અહીંયા ગુરુકુલ આપણે જોવો તો પૂજ્ય ધર્મવલ્લભ સ્વામીની બધી બધી જ ગુણાતીત ફોજ. સુરતમાં જાજી ગુણાતીત ફોજ છે. હવે અમુક અમુક ફોજ વિચારે છે આવવાનું, બ્રહ્માનંદ ફોજ નહીં ભજન. પણ અમારી પહેલી શરૂઆત સુરતમાં જો સત્સંગ વિસ્તારની હોય તો ગુણાતીત ફોજની. અને એક વાત મેં હર હંમેશ, અમારે હરિવલ્લભ સ્વામી અહીંયા અમરોલી વિસ્તારમાં ધીરે 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 આ વિસ્તારમાં પછી સત્સંગની અભિવૃદ્ધિ થશે. અને સંપ્રદાય લેવલે જો એક વાત કરવી હોય તો જે દિવસે આ સ્વામિનારાયણ સંપ્રદાયમાં હારા સાધુના દુષ્કાળ પડેલા, કોઈ એવા સક્રિય સાધુઓ નહોતા, કોઈ એવો સારો સત્સંગ કરાવતા નહોતા કે સાધુને જોઈને હરિભગતના દિલ ઠરે, આનંદ થાય, આમ ફુવારા છૂટે ભક્તિના, એવું જ્યારે કોઈ સંત મંડળ બહુ સક્રિય નહોતું
તેથી રાજકોટ ગુરુકુલના સંસ્થાપક શાસ્ત્રીજી મહારાજે આ સત્સંગનું બહુ પોષણ કર્યું, ખૂબ સારા શાસ્ત્રોના પ્રકાશનો કર્યા, ખૂબ સારી સીડીઓ પ્રકાશિત કરી અને એક સારી સાધુની ફોજ તૈયાર કરી, ગામડે ગામડે કથાઓ કરી, નવા મંદિરો બાંધ્યા અને હજારો હરિભક્તોના દિલ ટાઢા કર્યા એવા શાસ્ત્રીજી મહારાજ પણ ગુણાતીત ફોજના હતા. એ વૈરાગ, એની એની છટા, એની વૈરાગની, ત્યાગની, ભગવાનની ખુમારીની. કોઈ એમ કહેતા ને સ્વામી તો ગુરુકુલનું કામ કરતા હોય, ઘણી નાની નવું નવું કેટલી પીડાઓના અંતે ભાઈ બધા પગલા લેવા પડ્યા હોય, અને પછી સ્વામી બધું બાંધકામમાં ને એમાં મહેનત કરતું હોય, વળી કોઈ પાછા સખા સંત હોય આવીને એમ કે આ બધું તમે શું કરો છો, માળા કરો ને. તેથી શાસ્ત્રીજી મહારાજ એમ કહેતા કે તમે તો માળા કરતા છો તો લાકડાના મણકા ફેરવતા છો ને એકલા માળા કરતા છો, અને હું જે આ કામ કરવા જાઉં છું મારો આમાંનો એક એક વિદ્યાર્થી ચેતન એક એક માળા કરશે, તમે તો લાકડાના મણકા ફેરવશો ને મારા ચેતન માળાઓ ફેરવશે. અને આજ તમે જો દેશ વિદેશમાં કેટલા હરિભક્તો એ માળા, આ ગુણાતીત પરંપરાની ફોજનું નૂર છે. આવે જેને ઈશ્વરની ઉપાસના હોય, એવા કોઈ સંતનો આશરો હોય, એનામાં નૂર આવે અને એક તો તરે એની સાથે કેટ લાઈને તારે, એ નૂર એનામાં આવે. ઝાડ કાતરની માછલી આવે, હા, આ માછીમાર ઝાડ પાથરે અને પછી એમાં બધા જ માછલાઓ પકડાઈ જાય એટલે ઝાડને હંકેલી લે, બધા માછલા માલપા પુરાઈ જાય. પણ એમાં જો એક ઝાડ કાતરણી માછલી આવી ગઈ હોય તો ઈવડી ઝાડને કાપી નાખે, ઈ તો બારી નીકળી જાય, હારો હાર જેટલા માછલા હોય એટલા બારા કાઢી નાખે. આ પૂજ્યપાદ શાસ્ત્રીજી મહારાજ ઝાડ કાતરણી માછલી જેવા હતા. હા, ઈ પોતે તો મોક્ષને પામ્યા જ, કેટલાય જીવોને મોક્ષને પમાડી દીધા. જેતપુર થી તમે જો ગુણાતીત ફોજ, રાજકોટ ગુરુકુલ થી તમે જો ગુણાતીત ફોજ, આ બધી ગુણાતીત ફોજ છે. અમુક ના તો હજી નામ નો લેવાય આપણે, બાકી ગુણાતીત ફોજ એટલે બહુ મોટી ફોજ છે. ગુણાતીતા એક સાધુ શું નો કરે, જા જલ્લા અલ્લાહ થઈને પૂજાય છે. આમ કીધું લ્યો, જા જલ્લા અલ્લાહ, જલારામ બાપુના આશીર્વાદ દેનારા ગુણાતીતાનંદ સ્વામી હતા. જા જલ્લા અલ્લાહ થઈને પૂજાય છે. આમ પોતે અલ્લાહ નહીં તો કેટલાય અલ્લાહ થઈને પૂજાય એવા હતા ગુણાતીતાનંદ, એને એ વિચાર ન કર્યો. કયો હાલો બોલો, બાવલા ને એક આશીર્વાદ દીધો, જા તારા માથે લાકડા નો ભારો ગયો. બાઉદ્દીન કોલેજ જુનાગઢ માં જો તમે ભાઈ, હે, લાકડા નો ભારો ગયો ને દિવાન બની ગયો જુનાગઢ નો. આ ગુણાતીતાનંદ સ્વામી. એટલે આ વિહારી લાલજી મહારાજ ને અમથું વંદન કરવાનું મન ન થાય, આ તો ચીજ જ એવી છે, અહીંયા તો ભલ ભલાના માથા ઝૂકી જાય. હા, જોગી સ્વામી ધામમાં ગયા તેથી હું હતો અગ્નિ સંસ્કારમાં. આજે આપણા દેશના વડાપ્રધાન થવા જઈ રહ્યા છે તેથી ગુજરાતના ચીફ મિનિસ્ટર નરેન્દ્રભાઈ મોદી આવ્યા હતા. બોલો, હે, એ નનામીમાં કોઈ નેતા તરીકે નહોતા આવ્યા, દિલથી આવ્યા હતા. એ આપણને એની એની ક્રિયા ઉપરથી દેખાય, વ્યવહારે નહોતા આવ્યા, દિલથી આવ્યા હતા. ઠેઠ સુધી એમાં રોકાણા, નનામીમાં પણ એને કાન દીધી. જ્યાં સ્વામીની ચિત્તા ખડકાણી ત્યાં સુધી આવ્યા, ચિત્તાને પ્રદિક્ષિણા કરી, દંડવત કરે, નમન કરે, અને પ્રવચન જ્યારે એને કર્યું ત્યારે એટલું કર્યું કે આ સ્વામી પાસે જ્યારે જ્યારે કે હું પહેલો વહેલો ઉભો રહ્યો ત્યારે આશીર્વાદ લેવા આવ્યો તો, જોગી સ્વામી પાસે હું જ્યારે જ્યારે આવ્યો, સ્વામી નહીં કોઈ મહંત, નહીં કોઈ કોઠારી, નહીં કોઈ વક્તા, આ લોકની કોઈ સત્તા સ્વામી પાસે નહીં, પણ આ સ્વામી પાસે જ્યારે જ્યારે હું આવ્યો ત્યારે મને અલૌકિક અનુભૂતિ આ જોગી સ્વામી પાસેથી થઈ છે. એનું એનું અયું આ પાડે ભાઈ, એ ગુણાતીત ફોજ હતી. જો તમે હા, એ તો આપણે તો મહિમા નહીં એટલે, બાકી તો એ સમાધિએ જઈને કોઈ પ્રણામ કરે ને તો અક્ષરધામમાં બેઠા બેઠા જોગી સ્વામી એની મનોકામના પૂરી કરે, એ સંત હતા. એટલે ગુણાતીત ફોજ આખી, એક ગુણાતીતાનંદ સ્વામી, એને એને એવું નૂર. શું ભાઈ, આ લોકની સત્તા સંપત્તિઓ ને આ લોકના બુદ્ધિને ડાપણ તો કાલ ભૂહાઈ જાય. આઈની તો કિંમત કેટલી, આઈ ગમે એટલા વિકાસ કરો, ગમે, કારણ કે આખું જગત પરિવર્તનશીલ, આખું જગત વિનાશશીલ, અહીંયા મારું તમારું કરેલું આ લોકનું કેટલું રહેવાનું રહે,
તો આધ્યાત્મિકતા જ ઉભી રહેવાની, ભૌતિકતા તો કાલ નાશ થઈ જવા, એ વાત પાકી છે. મને તો બે દી છે એટલું બધું દુઃખ થાય છે કે આ મનમોહનસિંહને વિદાય દીધી હાવ આવી હોય, જેને દહ દહ વર્ષ બિચારાએ ઢવડા ઢવડ્યા ભારત દેશ માટે વિદાય. આ જગતને હું ભાઈ ઘડીકમાં માણા ભૂલી જાય, ઘડીકમાં કોઈ નામ લેતું બંધ થઈ જાય, ગમે એટલું કર્યું હોય ને આ લોકમાં ભાવ ન પૂછે કોઈ ભાવ. હું એક વાત ઘણી વાર કહું છું કે ખેતીવાડીના અધિકારી હતા, ખેડૂતોને એની પાસે થોડું કામ કરાવવાનું હોય એટલે એમાં ચણા વાવેલા અને બહુ સરસ ચણા તૈયાર થયા તે કે ઓળા ખવડાવી અધિકારીને તો કઈ કામ કરાવવા હોય તો સારું પડે, પાસ કરાવવા સારું પડે. તે અધિકારીને લઈ ગયા ખેતર, ચણા શેક્યા, ઓળા કર્યા ચણાના, ખોલ્યા પોતે ખેડૂતે જાતે ડીશમાં તરત ગરમ ગરમ તૈયાર કર્યા. અને ત્યાર કરતો તો ત્યાં એક માણસ આવ્યો અને અધિકારીના હાથમાં લેટર આપ્યો, પત્ર. અધિકારીએ વાંચ્યો તે મોઢું ઢીલું પડી ગયું. એટલે ખેડૂતે પૂછ્યું, સાહેબ શું થયું? તો કેશેક ભાઈ મારી બદલી થઈ ગઈ, તે ઓલી ડીશ જે તૈયાર કરી હતી તે ખેડૂત પોતે મળ્યો ખાવ, એ પોતે મળ્યો ખાવા. ઓલો અધિકારી કે ભાઈ તે મને આમંત્રણ આપ્યું મારા માટે ચણા ફોલી કે હવે નવા આવશે ને એને ખવડાવી, હવે જે નવા આવશે ને અધિકારી એને તમારી બદલી થઈ ગઈ. એ અધિકારીઓનું ને સત્તાવાળાનું તો હોય કેટલું ભાઈ, એ તો સત્તા ઉપર હોય ત્યાં સુધી. હું આ બધામાંથી માર્કિંગ કર્યા કરું, સચિને ગમે એટલું ભારતની માટે રેમો હશે પણ થોડુંક રમતો બંધ થઈ ગયો તોય તોય ઘણી આબરૂ જાળવી, બાકી ઘરે લેટર વયો ગયો તો કે ભાઈ હવે તમે સંન્યાસ લેવા જેવું રહેવા નથી દીધું, લેવડાવી લીધો કે હવે તમે વન ડે માં ભાઈ સંન્યાસ લઈ લો. આ જગતને કાંઈ નથી ભાઈ, લ્યો બે મેચમાં હારું રમ્યા હોય તો બધા ટી શર્ટમાં તે ફોટા એના દોરે, હા આમ ટી શર્ટ ઉપર રીતે. અને જો બે ત્રણ મેચોમાં હરખું ન રમ્યા હોય તો ઘરે પથરાના ઘા કરવા ઈવડાઈ જાય. જગતની કારકિર્દી સત્તાની હોય તોય ભલે, સંપત્તિની હોય તોય ભલે, કળાની હોય તોય ભલે, બુદ્ધિની હોય તોય ભલે, એની ક્રેડિટ લાંબી નથી હોતી. ક્રેડિટ તો આધ્યાત્મિકતાની જ રહેવાની. ઈ માણા મરી જાય ને તો એની દિન પ્રતિદિન ક્રેડિટ વધતી રહેવાની. ગુણાતીતાનંદ સ્વામી હતા તેથી કદાચ કોઈ એટલા ગુણ એના નહીં ગાયા હોય, જેમ જૂના થાય ગુણાતીતાનંદ સ્વામી એમ એની અમર ગાથાઓ વધતી જાય વધતી જાય. ગુણાતીતાનંદ સ્વામીનો જે અગ્નિ સંસ્કાર થયો ને એ આ તમે આજે જોવો છો તો મોટી મોટી સંસ્થાઓના સિમ્બોલમાં તો એ સ્વામીની ડેરી છે. એટલે જ્યાં અગ્નિ સંસ્કાર થયો હોય આજે એ અગ્નિ સંસ્કારની ડેરીએ કેટલાય માણસો માનતા રાખવા જતા હશે, ત્યાં કેટલાય માથા ટેકાવવા જતા હશે. એ આધ્યાત્મિક નૂર છે ભાઈ. ગુણાતીતાનંદ સ્વામીમાં નૂર છે નું હતું, એને સ્વામિનારાયણને નખથી શીખ યથાર્થ સુધી ઓળખી લીધા હતા. આ કોણ છે, આ કેવા છે, અને એને કેવામાં કોઈ દી એને બીક નહોતી રાખી. સોડે ધાડે મહારાજને જેવા છે એવા કહેતા કે આ સર્વોપરી છે, સર્વાવતારી છે, આ આનંદ કોટી બ્રહ્માંડ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે, મહારાજને ઓળખાવ્યા છે. એટલે એવું નૂર મહારાજનું ગુણાતીતાનંદ સ્વામીમાં આવ્યું. હું ઘણી વાર કહું છું કે સંત કો ખુદા મત કહો, સંત ખુદા નહીં લેકિન ખુદા કે નૂર સે સંત જુદા ભી નહીં, સંત જુદા ભી નહીં. આ સંત ભલે ખુદા નથી પણ એ સંતમાં ખુદાનું નૂર ઉતરે, જે ઉપાસના કરે ને એનામાં નૂર આવે. અને ઉપાસનાની વાત પણ તમને એટલી કહી દઉં કે સર્વોપરી સર્વાવતારી કેવા માત્રથી ઉપાસના નથી થઈ જતી. ઉપાસના શબ્દ એવો છે કે જેટલા તમે ઈશ્વરથી નજીક થાવ એટલી એની ઉપાસના થઈ, અને જેની ઉપાસના તમે કરો એના ગુણ, એનું ઐશ્વર્ય, એનો પ્રતાપ તમારામાં આવે આવે ને આવે. તમે સૂર્યની ઉપાસના કરો એટલે તમારી આંખ તપવા માંડે જ તે. તમે ચંદ્રની ઉપાસના કરો, વચનામૃતમાં સ્વામિનારાયણ ભગવાન બોલ્યા એક આંખમાં સૂર્યનું ધ્યાન ધરો, એક આંખમાં ચંદ્રનું ધ્યાન ધરો, સૂર્યનું ધ્યાન ધરો, જે આંખમાં એ તપવા માંડે આવડિયા ટાઢી શીતળ થઈ જાય, એટલે ધ્યાનને બદલી નાખો, એના ગુણ એનામાં મળે આવવા, એ ઉપાસના. હું તો મારા સાધુ યુવા સાધુને સાવધાન ખાસ કરું, બણગા મારીને ઉપાસના નકરી ન ઝીકવી, નૂર આવવું જોઈએ, એ ઉપાસના છે. જે જેનો ઉપાસક બને, એક ટાંચણી લોહ ચુંબકને અડેલી બે દિવસ રે
એટલે ઈ ટાચણી ને બીજી ટાચણી અડે એટલે એને ચોટી જાય. તમે ખાલી જોજો, આ ઉપાસના છે. ઈની ટાચણી જેટલી ખાલી લોહ ચુંબક થી છેટી રે એમાં લોહ ચુંબક નું નૂર ન આવે. પછી ટાચણી ત્યાં બેઠી બેઠી એમ કીધા કરે, લોહ ચુંબક તો લોહ ચુંબક, લોહ ચુંબક તો લોહ ચુંબક, એમ કઈ ન થાય. એને અડવું પડે, એને ટચ કરવું પડે અને એને ચોટીને રે એટલે ટાંચણીમાં એટલું લોહ ચુંબકત્વ આવી જાય એ બીજી ટાંચણીને ખેહે. આ ગુણાતીતાનંદ સ્વામી આવા ઉપાસક હતા એટલે એને કેટલાય, જેમ સ્વામિનારાયણ જીવને ખેહતા હતા ને એમ ગુણાતીતાનંદ સ્વામીએ માયામાંથી ખેહી લીધા. આ ઉપાસના છે. અને એક ચીજ તો બહુ પાકી છે કે તમે ખાલી વાત કરો એનાથી કશું જ ન થાય. લ્યો, એ જીવનમાં આવવું પડે. ઘણી વાર કહું કે આપણે આપણે એમ કીધા કરીએ, પેંડા બહુ ગળ્યા હોય, પેંડા બહુ સારા હોય, પેંડા જેવું આ દુનિયામાં કોઈ ખાણું નહીં, પેંડા જેવી કોઈ ચીજમાં મીઠાશ નહીં, પેંડા એટલે પેંડા, પેંડામાંથી પ્રોટીન મળે, પેંડામાંથી વિટામિન એ મળે, બી મળે, સી મળે, વિટામિન આ મળે તે મળે, બધું જ બેન, બધી જ વાતો કરો, બધો જ મહિમા ગાઓ પેંડાનો. ખાધા વિના તમારું કાંઈ કામ થાય ઘનશ્યામભાઈ? સેજે તમારા શરીરને ફાયદો થાય ભાઈ? અને જે માણાને કશી જ ખબર ન હોય પેંડામાં હું હોય, દાબી લે દહ બાર, તમારે જો પછી. આપણા સંપ્રદાયના ઘણા સંત અને હરિભગત અભણ હતા, અભણ હતા, એને બીજી લાંબી નહોતી ખબર, પણ એને શ્રીજી મહારાજને દાબી લીધા ને એનામાં નૂર આવી ગયા. ઈ પર્વતભાઈ હોય તોય ભલે, ગોવર્ધનભાઈ હોય તોય ભલે ને, આપણે 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 બધા આપણે વિચાર ક્યારેક કરીએ, પર્વતભાઈ સંકલ્પ કર્યો કે વરાહનું સ્વરૂપ કેવું હશે અને 24 અવતારની આરતી આપણે આલી કોઈ દી કીડીઓની આરતી વિચાર કરો. લ્યો આલો ભાઈ ને, આપણે થઈ કોઈ દી ભાઈ માણાની આરતી ક્યાં? આલો 24 અવતારોની આરતી આપણે ખાલી એટલો જ વિચાર કરી, ઓબામા કેવો હશે ત્યાં આરતી જેવી જોઈ ને. હાલો અવતારની ન થાય જ કઈ નહીં ને, હાવ ફોફલું ને હાવ ઔપચારિક હાંકીએ જવું ભાઈ, એનો કોઈ એમાં છેતરા શું આપણે બધા? હા, વાણીથી કશું જ. એટલે તો અમારે અમારે શાસ્ત્રોમાં તો બહુ સ્પષ્ટ કીધું છે, બે પ્રકારના જ્ઞાન છે, શાબ્દિક જ્ઞાન અને અનુભવાત્મક જ્ઞાન. શાબ્દિક જ્ઞાનથી કશો જ ફાયદો થાય નહીં, અનુભવાત્મક જ્ઞાન આ એટલું ખરું કે ઈ જ્ઞાન આમાં ઉપકારક થાય કે અનુભવાત્મક જ્ઞાન થઈ શકે આપણાથી. બાકી અનુભવાત્મક જ્ઞાન ન થાય ત્યાં સુધી આનો કોઈ મતલબ નહીં. આ આ સંતો બેઠા એટલે ગુણાતીત ફોસ, એટલે હું કહું ઉપાસનાના બણગા મારનારા હનુમાનજીની માનતાઓ રાખનારા સાધુઓ છે. ચાલો ઉઘાડા પગે તેલ સડાવવા જનારા આ આમાં છે, એટલે એટલે અહીંયા નહીં એમ બહાર કહું છે. અને ગામ આગળ જયારે બણગા મારે ત્યારે આપણને એમ થાય, ઓહો હો આને તો કેટલી ખુમારી, તો 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 તમે આ તેલ ચડાવવા શું કરવા જાઓ છો ને? હનુમાન દાદાને કોક દીક સ્વામિનારાયણને હાર ચડાવો કયો ભાઈ? એને આ ખોર ને અમારે હમણાં હમણાં કેટલી બધી વંદના ઉછ્યા કરે, કોઈ પિતૃ વંદના, કોઈ ગૌ વંદના, બો વંદના, બધી લોસમાં જાય. મેં કીધેલા કોક દીક સ્વામિનારાયણની વંદના શું કરવા, નકરી ગામની વંદનાઓમાં હાવ વયા જાઓ. નૂર હોય તો ન્યા જરાક દેખાવું જોઈએ ને માણાને. એટલે ઘણી વાર શાબ્દિક ઉપાસનાઓથી માણસ પોતાને ઉપાસક માની લેતા હોય એમાં કઈ લાંબુ વળશે નહીં. હા, એ તો બધા હવામાં ભડાકા કહેવાય. નૂર આવે ગુણાતીતાનંદ સ્વામી જેવું, શાસ્ત્રીજી મહારાજ જેવું, ગુણાતીતાનંદ સ્વામી જેવું, એ બે જાય ઠાકોરજીને હામાં રાખી વચનામૃતના પાઠ હાંજ સુધી આયલા કરે, સ્વામિનારાયણની માળા ફેર્યા કરે, નો હોય અહીંયાથી નૂર માઇલ પાવે ભાઈ. એ ઉપાસના છે, એ ઉપાસના છે. આપણે હજી વિષયો મારી ખાય, ધન મારી ખાય, સ્ત્રી મારી ખાય, માન સન્માન મારી ખાય, આ બધું જ્યાં સુધી મળે ત્યાં સુધી તો બીજી ક્યાંય માલ ન દેખાય. ઉપાસક છે ના, ઉપાસક પેલો તો માયામાંથી બહાર આવવો પડે. હા, જેને પેલી તો વાત એ તમે ગણો, જીવ ઈશ્વર ને માયા ત્રણ તત્વ અનાદિના છે, અને જે ઈશ્વર છે એ સ્વામિનારાયણ છે. ઈ સ્વામિનારાયણની ઉપાસના જો આપણાથી શરૂ થાય તો એની વિરોધી તત્વમાંથી પેલી વૃત્તિ તૂટવી જોઈએ, માયામાંથી પેલી વૃત્તિ તૂટવી જોઈએ. મને બાલ સ્વામીનામાં પુષ્કળ હેત થાય એટલે સૌથી પેલા બાલ સ્વામીનો પહેલા નંબરનો જે દુશ્મન હોય એમાંથી મને હેત પહેલું તૂટી જવું જોઈએ. આમાં હેત મને થાય
એટલે એનો જે દુશ્મન હોય એનો વિરોધી એમાંથી એ તરત તૂટવું જોઈએ. કોઈને ભારત વાળા એ હેત થાય એટલે પાકિસ્તાનમાં જો શું થવું જોઈએ, પછી એમ કે મારે ભારત ને પાકિસ્તાન બે સમાન, તો તારે ભારતમાં હેત નથી, વાત પાકી છે. કારણ કે ઓટોમેટિક છે, લ્યો એકમાં હેત થાય એટલે ઓલામાંથી હેત તૂટે જ તે. એસી બે હોય એટલે તડકો જાવો જ જોઈએ, તાપ જાવો જ જોઈએ, નહીતર એસી નો મતલબ શું? એટલે આ જે ગુણાતીતાનંદ સ્વામીની વંદના કરીને આ વિહારી લાલજી મારા આટલા આચાર્યો થયા અત્યાર સુધીમાં. આ તો હું તો બધું કાંકરા કાઢીને કહું છું, પછી જે થવું થાય. બાકી તમને હું કહું કે બે આચાર્યોના નામ ગવાય, રઘુવીરજી મહારાજ ને વિહારીલાલજી મહારાજ, અને એની ગાથાઓ, એના ચરિત્રો, એના કઈક એવા પ્રસંગો. ઈ ગુણાતીતાના રઘુવીરજી મહારાજ વડતાલમાં હાલ્યા જતા હોય અને એક ભગવું કપડું પડ્યું હોય તો વિહારી લાલજી મહારાજ તરત ભગવું કપડું લઈ લે, એને એની માથે પગ ન મૂકવા દે. કોઈ સાધુ બીમાર હોય અને ગુણાતીતા રઘુવીરજી મહારાજ રાતે ખબર કાઢવા નીકળે અને એક સાધુ ને તાવ આવેલો બહુ, અને પછી તાવ ઉતર્યો, તાવ ઉતરે ત્યારે ભૂખ બહુ લાગે. સાધુ રાતે બિચારા 12-1 વાગે રાડ્યું નાખે, ભૂખ ખૂબ લાગેલી. વિહાર રઘુવીરજી મહારાજ રાતે ખબર પૂછવા જતા, અને એમાં જોયું સાધુ બીમાર એટલે ખબર પડી. રઘુવીરજી મહારાજે રાતે એના ઘરવાળાને વિરજા દેવીને જગાડ્યા અને કીધું કે તમે રોટલો કરી દો, ઓલા સાધુને ભૂખ બહુ લાગી છે. અને રોટલો કર્યો, અને રોટલો કર્યો ને ત્યાં સ્વામી નારાયણને ભૂખ લાગી. મૂળજી બ્રહ્મચારી જગાડ્યા ને કહે છે કે ભૂખ બહુ લાગી, અરે પણ મહારાજ આજ રાતે, અરે પણ કે બહુ લાગી, કઈ ગમે ખાવાનું, પણ અટાણે ખાવાનું ક્યાંથી લાવું? જોવો કે રઘુવીરજી ઘરે તમે જરાક તપાસ કરો. લાલો આમ તમે જોવો, ઉપાસના હોય જેનામાં કઈક નૂર આવ્યું હોય એ ગમે ત્યાં સ્વામિનારાયણ સાંભળે. અને એ ગયા બ્રહ્મચારી, એ રોટલો લઈ આવ્યા, મહારાજ થોડોક જમ્યા, હવે કે જાઓ એટલે સાધુ જમાડો. આ રઘુવીરજી મહારાજ, એવા વિહારી લાલજી મહારાજ. એક ગુણાતીતાનંદ સ્વામીના સત્સંગથી એનામાં જો આવું આવતું હોય તો તમે વિચાર કરો ભાઈ. માટે મારા તમારા જીવનમાં આપણામાં પણ એવી ઉપાસના આવે એવી આપણે ઉપાય કરીએ. અંતમાં વિહારી લાલજી મહારાજે બધા સંતોને વંદના કરતા એટલું કહ્યું કે કરુણા શુભ સંતની મળે, મનના સર્વ મનોરથો ફળે, મુનિ સૌ પદ વંદના કરું, હરિ લીલા મૃત ગ્રંથ આદરો. બધા સંતને વંદના કરી આ ગ્રંથને હું આદર કરું છું. અને ત્યારે ભોમાનંદ સ્વામી નિત્યાનંદ સ્વામીના શિષ્ય હરિમંડપમાં બેઠા હતા અને વસો ગામના ત્યાં વાઘજીભાઈ આવ્યા અને ભોમાનંદ સ્વામીએ વસોના વાઘજીભાઈને એમ કહ્યું કે આજે ખૂબ એક સારો ગ્રંથ બન્યો છે હરિલીલામૃત, તમે એની બેસો, હું તમને એની કથા સંભળાવું. અને ત્યારે વસોના વાઘજીભાઈ એટલું પૂછ્યું કે સ્વામી ગ્રંથ કોણે કર્યો? તો કહે છે કે વિહારી લાલજી મહારાજે ગ્રંથ બનાવ્યો છે. એટલે એક સંવાદ છે ભોમાનંદ સ્વામી અને વાઘજીભાઈનો. ભોમાનંદ સ્વામી વાઘજીભાઈને આ ગ્રંથની ઉત્પત્તિ કેમ થઈ એની કથા સંભળાવે છે. અને એમાં શોર્ટમાં એટલું કહ્યું કે એક દિવસ વડતાલના સભા મંડપમાં બધા સંતો હરિભક્તો બેઠા હતા, એણે વિહારી લાલજી મહારાજને પ્રાર્થના કરી કે તમે મહારાજના ચરિત્રનો કોઈ ગ્રંથ કરો. વિહારી લાલજી મહારાજે એવું કહ્યું કે ભાઈ ગ્રંથ તો સત્સંગી જીવન આદિ ઘણા બધા છે. અને ત્યારે ભક્તોએ એમ કહ્યું કે મહારાજશ્રી એમાં તો ચરિત્રો ઘણા લખાણા છે, પણ અમુક જૂના સંતો અને ભક્તોની પાસે ઘણા નવા ચરિત્રો પણ છે, એ જતા રહેશે બધા સંતો ભક્તો, એ ચરિત્રો લુપ્ત થઈ જશે, માટે તમે એનો સંગ્રહ કરીને એક નવો ગ્રંથ બનાવો. અને બીજું કે મહારાજશ્રી આ જે બધા સંસ્કૃતના ગ્રંથ છે ને એ તો બધા કેવા કે કોઈ એક પેટીમાં મિષ્ટાન ભરી રાખ્યું હોય, મીઠા ફળ ભરી રાખ્યા હોય, અને પછી એની તાળું મારીને ચાવી લઈને ઉડોઈ વયો જાય, તો પછી ઉડોઈ જ્યારે ચાવી લઈને આવે ત્યારે આપણાથી ખવાય, બાકી આપણે ખાઈ શકીએ નહીં. એમ સંસ્કૃતના ગ્રંથો છે ને એને તો વિદ્વાનોએ તાળા મારીને ચાવીઓ પોતાની પાસે રાખ્યું. એ વિદ્વાન આવે ને એ વાંચે ને એ ગુજરાતી કરીને અમને સંભળાવે તઈ અમે સાંભળી શકી. માટે એવો કોઈ ગ્રંથ ચરિત્રનો કરો કે જે ગુજરાતીમાં હોય, વગર તાળાનો ગ્રંથ હોય, જેને જ્યારે મન પડે ત્યારે પેટી ખોલીને ખાઈ શકે એવો ગ્રંથ કરો. એટલે વિહારી લાલજી મહારાજે ગુજરાતી ભાષામાં આ ગ્રંથ શરૂ કર્યો. અદ્ભુતાનંદ સ્વામી આદિ સદગુરુઓની મંજૂરી લીધી અને ગોવર્ધનભાઈ આદિ કોઠારીઓની મંજૂરી લીધી. અને ત્યારે બધાએ જ એકમતે એવું કહ્યું કે તીર્થ બનાવવા કે સારા ગ્રંથ બનાવવા
કે ભગવાનને ભગવાનના ભક્તને અર્થે ધન વાપરવું એ જ ધન લેખે લાગ્યું કહેવાય. માટે હે મહારાજશ્રી, તમે સારો ગ્રંથ બનાવો, કાર્યભાર બધો અમે સંભાળશું અને તમે સારો ગ્રંથ બનાવો. જ્યારે સંતો ભક્તોએ આવી રીતે આજ્ઞા આપી ત્યારે વિહારીલાલજી મહારાજે ગ્રંથની શરૂઆત કરી છે અને આગળ જે કાંઈ હવે ગ્રંથમાં અચિંત્યાનંદ વર્ણી અને ભૂમાનંદ અચિંત્યાનંદ વર્ણી અને અભેસી રાજાનો જે સંવાદ આવવાનો છે એની કથા રાત્રે તમને જ્ઞાન સ્વામી સંભળાવશે. એણે મને ચાર વિશ્રામ દીધા હતા એટલે મેં ચાર વિશ્રામની જ કથા કરી છે, બરાબર ને? આગળ મેં કરી નથી એટલે હવે આગળની કથા એ તમને સાંજે સંભળાવશે. અને જે ગોંડલમાં જે જે રાજાઓ થયા બધા ભગવાન કૃષ્ણના વંશના અને બધાય સ્વામિનારાયણના ભગત થયા, કેમ થયા, કેવા કેવા ભગત થયા અને એણે શું શું સત્સંગને અર્થે કામ કર્યા, એ ગોંડલની બધી જ લીલા તમને જ્ઞાન સ્વામી આજે રાત્રે અને કાલે બપોર પછી બે ટકમાં એ ગોંડલની લીલા સંભળાવશે. અને કાલે રાત્રે વળી પાછી વડતાલના મહિમાની જે લીલા છે એ બધી હું તમને સંભળાવીશ. અને ઘનશ્યામ મહારાજનો જન્મોત્સવ પણ કાલ રાત્રે આપણે કરીશું. એ આપણા બધાની નોંધ માટે બે મિનિટ ધૂન સાથે કથાને વિરામ આપું છું. સ્વામિનારાયણ 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 સ્વામી નારાયણ સ્વામી આવતે ગાયે સ્વામિનારાયણ નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ સ્વામિનારાયણ 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 સ્વામી નારાયણ સ્વામિનારાયણ તાલી કે સાથ ભાવ સે ગાયે સ્વામિનારાયણ 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 સ્વામી નારાયણ સ્વામિનારાયણ 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 ભાવ સે મસ્તી કે સાથ મહારાજ કે સ્મરણ કે સાથ ધૂન મેં સુલતાન બનીએ હરે હરે સ્વામિનારાયણ 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 નારાયણ સ્વામિનારાયણ 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 હે સ્વામિનારાયણ 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 તુમારી જય જય હો તુમારી જય જય હો સ્વામિનારાયણ તુમારી જય જય હો તુમારી જય જય હો સ્વામિનારાયણ તુમારી જય જય હો સ્વામિનારાયણ તુમારી જય જય હે સ્વામિનારાયણ તુમારી જય જય હો સ્વામિનારાયણ તુમારી જય જય હો સ્વામિનારાયણ 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 તુમારી જય જય હો તુમારી જય જય હો સ્વામિનારાયણ તુમારી જય જય હો તુમારી જય જય હો સ્વામિનારાયણ
तुम्हारी जय जय हो स्वामीनारायण 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 तुम्हारी जय जय हो हे स्वामीनारायण 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 हे स्वामीनारायण 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 बोलिए स्वामीनारायण भगवान की जय श्री नारायण मुनि देव की श्री हरि कृष्ण महाराज की जय शरणागत पाप पर्वतम गणयित्वा नदीय सद्गुणम अणुमप्य तुलम हि मन्यते सहजानंद गुरुं भजे सदा। इष्टदेव भगवान स्वामीनारायण दिव्य स्वरूप घनश्याम महाराज एनी पधरामणी जयरे स्वामीनारायण मंदिर अमरोली खाते जयरे थयेली एने 11-11 वर्ष थता होय त्यारे संतोना हृदय ए भगवानी भावभक्ति थी नाची અને આવા દિવ્ય એકાદશ મહોત્સવનું આયોજન થતું હોય આ સમગ્ર મહોત્સવની મધ્યે મુખ્ય ગ્રંથના હરિલામૃત જેવા ગ્રંથના ચરિત્રોની કથા જ્યારે થતી હોય ત્યારે કથાના વક્તા શ્રી શાસ્ત્રી સ્વામી શ્રી વિશ્વવલ્લભદાસજી સ્વામી અને શાસ્ત્રી શ્રી જ્ઞાન સ્વરૂપદાસ જ્ઞાન પ્રકાશદાસજી સ્વામી આ સમગ્ર મહામહોત્સવના પ્રેરક અધ્યક્ષ કે આયોજક કયો તે સદગુરુ અખંડ ભગવત પરાયણ ત્યાગ મૂર્તિ હરિવલ્લભ સ્વામીજી સર્વે પરમહંસો સર્વે યજમાન શ્રીઓ વાલા સર્વે પ્રેમી ભક્તજનો એક નાનકડા બાબલાનો પણ જ્યારે બર્થડે આવતો હોય ને ત્યારે કંઈક પાર્ટીઓ રચાતી હોય કંઈક આગંતુક પોતાના સંબંધીઓને બોલાવતા હોય ત્યારે સંતોના સૌથી લાડીલું કોઈ હોય તો પોતાના પ્રાણ પ્યારા ભગવાન ઘનશ્યામ મહારાજ છે। ત્યારે 11 વર્ષને અંતે જો કે દર વર્ષે સ્વામી નૂતનનો આયોજન કરી અને પાટોત્સવને ઉજવતા હોય પણ આ વર્ષે જ્યારે 11 વર્ષ પૂર્ણ થતા હોય તો સહજ રીતે હૃદયમાં એક ભાવભક્તિના ઉછાળા રૂપે અનેકવિધ આયોજન સાથે આ એક મહામહોત્સવનું જ્યારે મંડાણ કર્યું છે પણ આપણા સંતોના એક લાક્ષણિકતા છે કે મહોત્સવમાં ખાલી ઝમક ઊભી કરવી કે આનંદ ઊભા કરવા એની સાથે ભક્તોને ખૂબ સારું આજ્ઞા ઉપાસનાનું પોષણ થતું હોય ત્યારે આ 7-7 દિવસ સુધી હરિલામૃતની કથા દ્વારા એ આ બંને વક્તાશ્રીઓ આપણને ખૂબ નવાજવાના છે। ભગવાનના ચરિત્રોથી સભર આ ગ્રંથ છે। પૂર્ણ શાંતિ અને પૂર્ણ પ્રેમ અને જીવન મળતું હોય તો આવા દિવ્ય ગ્રંથોથી એમાંય મહારાજના ચરિત્રોના ગ્રંથો મહારાજ પોતે બોલ્યા છે પોતાના સંપ્રદાયની પુષ્ટિ પછી હૃદયમાં કે લોકમાં થતી હોય તો પોતાના સંપ્રદાયના ઈષ્ટદેવના ચરિત્રો દ્વારા થતી હોય। સ્વરૂપાનંદ સ્વામી જેવા મહાબ્રહ્મનિષ્ઠ સંત હોય પણ જ્યારે માંદગીમાં સહજ અશાંતિ થઈ મહારાજને પૂછ્યું મહારાજ શાંતિ થઈ વાત કરો ત્યારે મહારાજે પણ એ દાદાના દરબારના નળિયા અને વળીઓને યાદ કરવાનું કહ્યું તો મહારાજના સંબંધને પામેલા પદાર્થ હોય। મુક્તાનંદ સ્વામી જ્યારે કહ્યું મહારાજ શાંતિ થઈ વાત કરો તો મહારાજે પોતાના પ્રાગટ્યથી લઈ અને તમામ ચરિત્રોની વાતો કરતા હોય। હરિવલ્લભ સ્વામી આ વિસ્તારમાં જે ધામા નાખ્યા છે એક મહારાજની કોઈક પ્રેરણા હશે। તમે જો આ સૃષ્ટિ જ્યારે થઈને ત્યારે બ્રહ્માજી તકી પહેલી સૃષ્ટિ થઈ હોય તો સંતોને પ્રાગટ્ય થયા 4 સંકાદિકો ત્યાર પછી પ્રજાપતિઓ દ્વારા એ સમગ્ર પ્રજા ઉત્પન્ન થઈ કારણ કે પહેલા ગોવાળ વિના ટોળું જાય ક્યાં। આ વિસ્તારનો સારો વિકાસ જ્યારે પ્રારંભ થયો છે પણ મારા વાલા ભગવાન સ્વામિનારાયણે પહેલા આ ધર્મનિષ્ઠ
અને પોતાના ઉપાસન ઇષ્ટ સંતોને અહીં જ્યારે સ્થિર કર્યા છે ત્યારે ચોક્કસ આ વિસ્તારમાં ભાવિ કાળમાં સારા એ સંપ્રદાયના સારા પ્રવર્ત છે. આવા પવિત્ર સંતો જ્યાં રહેતા હોય ને ત્યાં મહારાજનો અખંડ નિવાસ પણ હોય. હરિવલ્લભ સ્વામીના જીવનના તો વર્ષોથી અમે સાક્ષી છીએ. ખૂબ ધર્મનિષ્ઠ જીવન છે, મહારાજના શુદ્ધ ઉપાસક છે, ત્યાગવૃત્તિવાળા છે, છતાંય જેની વ્યાપક વિશાળ દ્રષ્ટિથી હસતું મુખ કાયમ અમે જોઈ રહ્યા છીએ, ત્યારે નાનકડું છતાંય એક ધર્મનિષ્ઠાએ મંડળ રહે છે. ચોક્કસ મહારાજ પણ સાથે રહીને આ વિસ્તારમાં ધર્મજ્ઞાન વૈરેગ ભક્તિનું પોષણ કરશે. આમ તો મહારાજની દ્રષ્ટિએ